कनेक्ट करे छे તો આવે ને એટલે અનમોલામાં મને નથી ફાવતું તારું પણ લિંક જોઈ લિંક નથી તારામાં એની ત્યાંની એન્ટ્રોપની લિંક નથી હમણાં આવશે ને ઓલો हाँ जॉइन
चार्जिंग रखो पड़ से देख कर लाख मुझे तो हाँ छः हेलो हेलो छः हेलो तो चार्जिंग नहीं है हाँ या या हाँ we are we cannot hear you can hear 225 हाँ बेटा अपना नाम बिंदु बेन बोलो नीचे नीचे देखो नीचे બધાને હોસ્ટ તરીકે બધાને મ્યુટ કરી દેશો પ્રકાશો બિંદુબેન નમો અરિયંતાનમ નમો સિદ્ધાનમ નમો આયરિયાનમ નમો ઉવજ્જાયાનમ નમો લોહે સબ્બસાહુનમ એસો પંચનમુકારો સબ પાવપનાશન મંગલાનમ ચ સવેસિમ પડવમ હવે મંગલમ મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ શ્રીભદ્રાદ જૈન ધર્મસ્તુ મંગલમ નમો દુર્વારાકાધિવેરી વારણિ વારિને અરહત યોગીનાથાય મહાવીરાયતાયિને ओंकार मिंदुसयुक्तम नित्यम जयंती योगिना कामद मोक्षदम देव ओंकाराय नमो नमः अन्नकेच सुरेन्द्रेच कौशिकीपाद संस्रुषि निर्विशेष मनस्काय श्री स्वामिने नमः कल्याण पद्मारामश्रुत गंगा हिमाचल विश्वाम्भोजर भीम देव वंदे श्री ज्ञात नंदन अज्ञानाद विरांतानां ज्ञानं जन सलाघया नेत्र वंदितं येन तस्मै श्री गुरवे नमः त्रेम त्रेम कित पपतुमित्रं त्रं त्रसकी तरत पदौरवं त्रं त्रं कित्रं त्रं दायपिति दायपिति धर्म कित्रणरो नरेणवं ज रेम की रंजनम
सुरसैल सिखदे सिखरे पार्श्व सुखदम पार्श्व जिनपति मज्जनम सुरसैल सिखरे भवित सुखदम पार्श्व जिनपति मज्जनम पार्श्व जिनपति मज्जनम पार्श्व जिनपति मज्जनम। अष्टावत भाव तीर्थनी यात्रा आपणे हवे शुरुआत करशू। बे विनंती छे। पहली विनंती, कोई पण व्यक्तिए स्क्रीन पर कोई पण भगवान नो फोटो के कोई पण तीर्थ नो फोटो चालतो होय ते वखते कोई स्क्रीन ने टच नहीं करवानो, જેને કારણે ચાલી થાય કે ના બધું આવી જાય જો અને નંબર 2 અષ્ટાપદ નથી આવે નંબર માં બધા જ વ્યક્તિએ મ્યુટ રહેવાનું કોઈએ પણ અનમ્યુટ નહીં થવાનું બધા જ વ્યક્તિએ મ્યુટ રહેવાનું જેને કારણે કોઈ ડિસ્ટર્બન્સ ન થાય અને જ્યાં સુધી આપણે 2 કલાક સુધી આ યાત્રામાં રહીશું ત્યાં સુધી કોઈએ પણ આહાર પાણી વાપરવાના નથી માટે પચખાન આપું છું બધા યથાશક્તિ એ પચખાન લેવા માટે હાથ જોડજો નમો રિંદાનો સિદ્ધાનમ નમો હરિયંતાન નમો સિદ્ધાનમ નમો બ્રહ્મજાન નમો લેસનુ કારો સવ પાપના સમગ્રં જયસિં બ્રહ્મોય મંગલમ હરિયસકમ સીધાસકમ સાવસકમ ધારણ પરિજ્ઞાન બચકાયન તરવમ સહસાકારિણમ મહત્તરાકારિણમ સવિત્યાકારિણમ વો સી રહી બેન આપણે વિનંતી કરું છું આપ સ્ટાર્ટિંગની ઉદબોધન કરી લેશો અને પછી આપણે અષ્ટાપદની યાત્રા તરફ આગળ વધશું આદરણીય પૂજ્ય ગુરુજી અને સાધર્મિક ભાઈઓ તથા બહેનોને મારા પ્રણામ, જય જિનેન્દ્ર. આજની ભાવયાત્રા ચાલો અષ્ટાપદ જઈએ. આ ભાવયાત્રામાં પારસભાઈ સર આપણને કરાવશે અને આપણા શ્રુત સાધ્યા પરિવારને અત્યાર સુધી 4 ભાવયાત્રાઓ કરાવી, શત્રુંજય, ગિરનાર અને 108 પાર્શ્વનાથ, અને આ 4th ભાવયાત્રા છે. અને દરેક ફોટાઓ આપણને કુમારભાઈ અને કવિનાએ બતાવ્યા છે, એમનો બી ખૂબ ખૂબ આભાર. પરમાત્માની અસીમ કૃપા છે આપણા ઉપર. આજે આપણને શત્રુંજય, ગિરનાર, 108 પાર્શ્વનાથ ભાવયાત્રાઓ કરાવી અને દરેક ગ્રંથોના અનેક વિષયોના મર્મ ચિંતન કર્યા પછી અષ્ટાપદ મહાતીર્થની ભાવયાત્રાનું આયોજન આપણને સાંપડ્યું છે. કદાચ મારું એવું માનવું છે કે શત્રુંજય, ગિરનારની યાત્રાઓ ઘણી થાય, અષ્ટાપદની તીર્થની યાત્રા બહુ થતી નથી. ક્યારેક જ થાય છે, પછી થાય છે, ક્યાંક થાય છે. તો આજે આપણને અષ્ટાપદ તીર્થની ભાવયાત્રા કરીશું. 47, 8, 10, 2 વંદિયા જીણવર 24 આ શબ્દ સિદ્ધાણમ બુદ્ધાણમ સૂત્રમાં આપણે બધાએ ઘણી વાર બોલ્યું છે. આજે તેના મહત્વપૂર્ણ મર્મ અને તેના વિષય પર આજે આપણે વિચારશું અને એનો સ્વાધ્યાય કરશું. અને સાથે સાથે અષ્ટાપદ તીર્થની અમેરિકા ન્યુયોર્ક સેન્ટરની અંદર ડોક્ટર રજનીભાઈ ધાનેરા વાળાએ સુંદર મજાનું આ એક અષ્ટાપદ સંશોધન કરીને સ્વટિકનું અષ્ટાપદ બનાવ્યું છે. તેની એક ઝાંખી અને પ્રતિકૃતિ જોઈશું. બધી પ્રતિમાઓ જુદા જુદા રત્નોની બનાવેલી છે, બધી પોતાના સ્વદ્રવ્યથી પધરાવી છે. એમની પણ ખૂબ ખૂબ અનુમોદના. દરેક પ્રસંગ અને દરેક વિષયોને જોતા જોતા અષ્ટાપદ મહાતીર્થની યાત્રામાં આપણે સૌ જોડાશું. આજે આપણા એન્ટવર્પના સંઘને અને આ શ્રુત સ્વાધ્યાય પરિવારને સાંભળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયેલ છે. પારસભાઈ સરનો ખૂબ ખૂબ આભાર અને આપની ખૂબ ખૂબ અનુમોદના. આદિમં પૃથ્વીનાથ માધિમં નિષ્ફરીગ્રહં આદિમં તીર્થનાથં ચ ઋષભસ્વામિનં સ્તુમઃ ખ્યાતોષ્ટાપદ પર્વતો ગજપદ સમ્મેત શૈલાભિદ શ્રીમાન રૈવતક પ્રસિદ્ધ મહિમા શત્રુંજય મંડપ વૈભાર ગણકાચલોર્બુદગિરિ ચિત્રકૂટાદયસ્તત્ર શ્રી ઋષભાદયો જિનવરા કુર્વંતુ વો મંગલમ કુર્વંતુ વો મંગલમ. પ્રણામ, જય જિનેન્દ્ર. અષ્ટાવત તીર્થની ભાવયાત્રા એક મજાનો સ્વાધ્યાય.
બિંદુબેન ની હું પેલા માફી માંગુ છું, કારણ કે બિંદુબેન જયારે એવી ફોન કરે ત્યારે હું મળું જ નહીં, અને સંજોગ બી જરા થોડોક સમય અસાતા વિદ્યાનો ઉદય રહ્યો, પણ પરમાત્માની ખૂબ કૃપા, ખૂબ ચિંતા હતી. ગુરુવાર શુક્રવાર સુધી એક પણ ફોટા કે એક પણ વસ્તુ હજુ સુધી મળી ન હતી. પણ મારા મિત્ર નિમેશભાઈ સિંગર, જે એન્ટવર્પમાં તમને વર્ષો પહેલા ત્યાં અતુલભાઈ ડાડી સાથે આવ્યા હતા અને એમને ત્યાં ખૂબ સરસ સંગીતમય વાતાવરણને આરાધના કરાવી હતી, એ નિમેશભાઈ સિંગરને મેં ફોન કર્યો અને એમને કહ્યું મને પ્લીઝ ફોટા મોકલાવી આપો, તમારી પાસે બુક છે. તાત્કાલિક એમને 12 કલાકની અંદર મને ફોટા મોકલાવી આપ્યા. ત્યાર પછી બધા ફોટાઓ આવતા ગયા. પ્રભુએ ખૂબ કૃપા કરી અને આજે અષ્ટાપદ તીર્થની ભાવયાત્રાનું એક આલંબન, એક આયોજન આપણી સાથે જોડાયેલું છે. અષ્ટાપદ નામ છે જેનું. અષ્ટાપદ કેટલા પગથિયા? માત્ર 8 જ પગથિયા હોય તેને કહેવાય છે અષ્ટાપદ. શ્રુત સ્વાધ્યાય પરિવાર ખૂબ સરસ મજાનો સ્વાધ્યાય કર્યો છે. સ્વાધ્યાયનો મિનિંગ છે સ્વનો અધ્યાય, તે સ્વાધ્યાય. હવે આપણે આત્મચિંતન, આત્મમંથન અને આત્મ મનસ્થિતિનું ચિંતન કરી, સતત મનન મંથન કરી પરમાર્થ અને પુરુષાર્થના માધ્યમથી આપણે વહેલા વહેલી શીઘ્રગતિ મોક્ષ સુખની પ્રાપ્તિ માટે પ્રયાણ કરવાનું છે. એના માટે આ શ્રુતજ્ઞાનનું માધ્યમ છે. આ સંવેદના અને આ શ્રુત સ્વાધ્યાય આપણા જીવનની અંદર, આ પરિવાર, આપણે બધા મોક્ષમાં પણ એક બધા કેવળ નાના સ્વાધ્યાયના પરિવાર સુધી પ્રાપ્ત થઈએ અને ત્યાં આગળ જ્યોતિમાં જેમ જ્યોતિ મળે તેવી રીતે આપણી બધાની જ્યોતિ મળી જાય એવા શુભ ભાવ આની સાથે જોડાયેલા છે. વર્ષો પહેલાની વાત છે. નજર સમક્ષ કરો આ પ્રતિકૃતિને. પેલા દેરાસર નહીં જોતા, પેલા ડુંગરને જોજો. 8 પગથિયાથી સર્જન પામેલો આ એક ડુંગર છે. જે ડુંગર કઈ આવો ન હતો આવો બનાવી દેવામાં આવ્યો છે. શું અદભુત પરમાત્મા આદિનાથ દાદાએ જ્યાં બેસના કર્યા છે, જ્યાં નિર્વાણ લેવાની ભાવના કરી છે તેવો આ અષ્ટાપદ. 8 જ પગથિયા છે પણ એને અષ્ટાપદ કહેવામાં આવે છે. બહુ અદભુત છે. આ શાસ્ત્રની અંદર સુયજ્ઞાંગ નામના આગમની અંદર અને આચારાંગ સૂત્રમાં વગેરે આવશ્યક નિરુક્તિ વગેરે ગ્રંથોની અંદર અષ્ટાપદની વાત બતાવી છે. શત્રુંજય ડુંગર એટલે મહત્વનો બને છે કે શત્રુંજય ડુંગર એ છે કે જ્યાંથી અનંત અનંત આત્માઓ સિદ્ધિ સુખને વરે છે. ગિરનાર એ છે કે જ્યાં અનંત તીર્થંકર આત્માઓ મોક્ષ સુખને વરે છે. પરંતુ અષ્ટાપદ જેવી ગેરંટી કોઈ તીર્થ આપી શકતો નથી. અષ્ટાપદ એ ગેરંટી આપે છે કે જે વ્યક્તિ પોતાની સ્વશક્તિથી, હું સ્વલબ્ધિ શબ્દ નથી બોલતો, સ્વશક્તિ શબ્દ બોલું છું, પોતાની સ્વશક્તિથી જે લોકો અષ્ટાપદ તીર્થની યાત્રા કરશે તે આ ભાવમાં જ મોક્ષમાં પહોંચી જશે. આવી ગેરંટી આપનારું આ તીર્થ છે અષ્ટાપદ. વર્તમાન કાળમાં તો કોઈનો મોક્ષ આપણા બધાનો તો અત્યારે થઈ શકવાનો નથી, એટલે આપણા માટે તો અષ્ટાપદ અત્યારે સપનું છે. એક આપણા માટે ઇમેજ છે, એક આપણા માટે કલ્પના છે. આ ડુંગર ક્યાં હશે, કઈ રીતનો હશે, તેની કેટલીક વાત તો આપણે કરશું. આ તે અષ્ટાપદ જેના 8 જ પગથિયા છે, પણ એ પગથિયા કેટલા મોટા? 500 ધનુષની કાયાવાળા વ્યક્તિઓના કેટલા મોટા પગથિયા હોય એવા 8 પગથિયા છે. એક એક યોજનનું એક એક પગથિયું છે. એક યોજન એટલે આમ શાસ્ત્રીય પ્રમાણે માપ લેવા જઈએ તો 5400 કિલોમીટર થાય, 3600 માઇલ થાય, અને વર્તમાન કાળની ગણતરી પ્રમાણે જઈએ તો 12 કિલોમીટરનો એ વિષય થાય છે. 12 કિલોમીટર ચડો અને 12 કિલોમીટર ચાલો ત્યારે પહેલું પગથિયું પૂરું થાય. આવા 8 પગથિયા ઉપર આ દેરાસર નિર્માણ પામેલું છે. અષ્ટાપદ 8 પદ એટલા માટે છે, 8 પ્રકારના કર્મને ખપાવીને મોક્ષમાં જવું હોય તો 8 પ્રકારના પગથિયા છે. જ્ઞાનવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય, 8 પ્રકારના કર્મને ખપાવવા માટેનું આલંબન જ્યાંથી મળે છે તે આપણો અષ્ટાપદ તીર્થ છે. અષ્ટાપદ તીર્થ ક્યાં આવેલો છે એના માટે શાસ્ત્રમાં એક પ્રમાણ મળે છે કે શત્રુંજય પર્વત ઉપર તમે ચડો અને શત્રુંજય પર્વત પરથી તમે ઈશાન ખૂણા તરફ, નોર્થ ઈસ્ટ, એ ઈશાન ખૂણા તરફ તમે આગળ ચાલો અને ત્યાંથી તમે 182,000 ગાઉ જયારે તમે જશો, એ ગાઉ એટલે કિલોમીટરમાં જો આપણે જોવું હોય તો 5,55,000 કિલોમીટર આટલું જયારે આપણે જઈએ તો આપણને ચોક્કસ અયોધ્યા નગરીથી આગળ અષ્ટાપદ તીર્થની પ્રાપ્તિ આપણને થઈ જાય. અયોધ્યા નગરીથી 91 કિલોમીટર દૂરી પર છે અને બરાબર આ દેરાસર આ અષ્ટાપદ તીર્થની અંદર માટે લખ્યું છે. સુંદર મજાની પૂજા છે અષ્ટાપદ પૂજા. અને અષ્ટાપદ પૂજામાં એક વાત લખી છે કે અષ્ટાપદની અંદર એક સાલી નામનું ઝાડ છે, એ ઝાડના ટોચ પરથી તમને અષ્ટાપદની શિખર પરની ધજા દેખાય છે. આવી સુંદર મજાની વાત શાસ્ત્રીયના પાના પર અંકિત છે. જંબુદીપ પ્રજ્ઞપ્તિ નામનું આગમ છે, એ આગમમાં લખ્યું છે 16,35,200 માઇલ દૂર છે. અયોધ્યા નગરી 144 કિલોમીટર લાંબી અને સાથે સાથે એ પોતે 108 કિલોમીટર પહોળી હતી અને 1 કિલોમીટરની અંદર જે આટલું મોટી અયોધ્યા નગરી, આજે તો એ અયોધ્યા નગરી આપણને આટલી મોટી પ્રાપ્ત પણ નથી થતી. અને હકીકતમાં જોવા જોઈએ તો જે આ શાસ્ત્રીય માપ અને વર્તમાન દુનિયા બેને મેળ કરો બહુ અઘરો પડી જાય છે, પણ આ ધરતી પર આવું મજાનું પ્રાચીન તીર્થ છે. જેમણે અષ્ટાપદની શોધખોળ ચાલુ કરી છે તે અને કેટલાક અનુયાયીઓ
ચીન તિબેટ થી કનેક્ટેડ થયેલા કેટલાક મહાન વ્યક્તિઓ કૈલાસ માનસરોવર ની પાસે કોઈ ગામની પાસે એક મજાનું પ્રાચીન દેરાસરો અહીંયા હતા એવી કલ્પના કરે છે. ત્યાં જમીનમાંથી સોના વગેરે પણ મળતા હોય આવી ભૂમિકા છે. આવા ક્ષેત્રમાં પહોંચીને તે લોકો 52 પ્રદક્ષિણાની પરિક્રમા પણ કરતા હોય છે. આવી રીતે તેની અંદાજિત જગ્યા સુધી લોકો પહોંચી શક્યા છે. કોઈક ટૂર વાળા લઈ જાય તો દૂરથી તમને આમ બતાવે કે આ અષ્ટાવત પર્વત છે. પણ એક વાત પાક્કી તમને કહી દઉં, અષ્ટાપદ ક્યાં પણ હોય ક્યાંય પણ હોય હું બહુ જાણતો નથી, પરંતુ અષ્ટાપદની યાત્રા તો તે જ કરી શકશે જે આ ભૂમા મોક્ષમાં જઈ શકવાનો હોય. એટલે કોઈ પણ દેરાસર કે કોઈ પણ 24 પરમાત્માની પ્રતિમા તો ત્યાં પ્રાપ્ત થતી નથી. એવું મજાનું આ ડુંગર, મજાનું આ તીર્થ અષ્ટાપદ તીર્થ છે. ધરતી પરનું સૌથી પ્રાચીન અને મજાનું તીર્થ આ નિર્માણ પામેલું છે. તમે બના બના તમારી સામે જે પ્રતિકૃતિ છે તેને જોજો કે કેવો જંગલનો એક દ્રશ્ય મૂક્યું છે. બધું કાલ્પનિક બનેલું છે પણ કેવી એને અનુભૂતિ મૂકી છે કે દૂરથી જોતા એમ લાગે કે મોટા મોટા પર્વતોની વચ્ચે સૂર્યોદય થવાની તૈયારી હોય અને એની વચ્ચે એના માધ્યમમાં આવું સરસ મજાનું કોઈ તીર્થનું પ્રાંગણ મળેલું છે. એની બરાબર તમે જોશો તો ત્યાં દેરાસરની બાજુમાં એક તમને મોટો દેખાતો એક સ્તૂપ દેખાય છે. એ સ્તૂપ નથી, એ ઇન્દ્રધ્વજ છે. ઇન્દ્ર મહારાજા, યસ, આ ઇન્દ્રધ્વજ છે. આ ઇન્દ્ર મહારાજા એ પોતે બતાવે છે, આંગળી ઉપર કરીને બતાવે છે. આ ઇન્દ્રની આંગળી છે અને ઇન્દ્રધ્વજ એટલા માટે રાખવામાં આવેલો હોય છે, એમ બતાવવા માંગે છે કે જગતમાં આ પ્રભુનો જે શાસન છે અને પ્રભુએ બતાવેલો જે માર્ગ છે તે સૌથી સર્વોત્તમ માર્ગ છે. આવો માર્ગ આપણને ક્યાંય જોવા માટે મળે નહીં, એવો અદ્ભુત માર્ગ અને અદ્ભુત ભૂમિકા આપણે જ્યાં જોવા માટે મળે ત્યાં શત્રુંજય છે. આ શત્રુંજયની બરાબર આ બાજુનું દેખાતું દેરાસર, આ દેરાસરના હજુ વધારે વિસ્તૃત ફોટાઓ આના પછીના ચિત્રોની અંદર જોશું. આગળ વધતા વધતા આ જ અયોધ્યા ડુંગર તરફ આપણે આ અષ્ટાપદ તરફ આગળ વધતા વધતા વિચારીએ, અષ્ટાપદ દાદાના આ દાદાઓને પ્રાર્થના કરીએ. અષ્ટાપદ તીર્થના દેખાતા સુંદર મજાની 47-18-10 પ્રતિમાને વંદન કરતા કરતા આપણે એમને પ્રાર્થના કરીએ કે અમને અમારા જીવનની અંદર એક વખત આ અષ્ટાપદ તીર્થની યાત્રા થાય અને એ ભાવમાં થાય કે જે ભાવમાં અમારો મોક્ષ, એ ભાવમાં અમારી યાત્રા અને યાત્રાથી અમે મુક્તિ સુખના ભોગતા બની જઈએ. આ સુંદર મજાના ચિત્રો જે દેખાય છે, આ બધા ચિત્રો કોઈને કોઈ દેરાસરની અંદર કાલ્પનિક રીતે આ ચિત્રો તૈયાર થતા હતા. આ કોઈ અદભુત દેરાસરનો ફોટો છે જ્યાં આગળ દેખાતા બધા ઇતિહાસ આની અંદર મંડારી દેવામાં આવ્યા છે. પરમાત્માની પ્રતિમાના તમે જો કલર જોશો તો 16 તીર્થંકર કંચન સમાન છે તો કંચન લીધા છે. બે પરમાત્મા લાલ છે તો લાલ વર્ણ આપ્યા છે. બે પરમાત્મા સફેદ છે તો સફેદ વર્ણ આપ્યા છે. બે પરમાત્મા શ્યામ છે તો શ્યામ કાંત મણિરત્ન આપ્યા છે. આવી રીતે પરમાત્માની પ્રતિમાઓ નિર્માણ કરી આવા સરસ ઇતિહાસને દેખાતા. પણ તમે એકદમ ધ્યાનથી જોજો, પહેલું બીજું ને ત્રીજું પગથિયામાં તમને અલગ અલગ તાપસો દેખાશે જેના દાઢીઓ વધી ગઈ છે, માથાના કેસ ખૂબ મોટા થઈ ગયા છે. વર્ષોથી અષ્ટાપદ ચડવા માટે તેઓ કેટલી બધી મહેનત કરી રહ્યા છે પણ હજુ સુધી દેવતાઓએ ખુશ થઈને માન 3 પગથિયા ચડાવ્યા છે. એક ચિત્ર જોશો તો માથું ઊંધું ને પગ ઉપર શીર્ષાસનમાં બેઠા છે. કેટલાકે બે માથાની વચ્ચે પગ મૂકી દીધા છે, કેટલાક ઝૂકીને બેઠા છે, કેટલાક બે પગ પોડા કરીને માથું નીચે રાખીને બેઠા છે. દેવતાઓને સાધના માટે પોતાની બોડીને કેટલી યોગ સાધનામાં મૂકી દીધી છે. ભૂખ્યા રહીને આવી સાધનાઓ કરે છે, ખૂબ સાધના કરે છે, છતાં બી અષ્ટાપદ સુધી હજુ ઉપર પહોંચી શક્યા નથી. આવી ઘટના બતાવે છે કે આ તીર્થના દર્શન કેટલા દુર્લભ હશે. ખરેખર બધા તીર્થો અત્યાર સુધી સાંભળ્યા છે પણ દુર્લભ દર્શન વાળું તીર્થ જો કોઈ પણ દેખાતું હોય તે માત્ર ને માત્ર અષ્ટાપદ તીર્થ જ દેખાય છે. આના જેટલું દુર્લભ તીર્થ કોઈ દેખાતું નથી. આ સુંદર મજાનો પ્રાચીન વર્ષો પહેલા દેરાસર ની અંદર આવી રીતે સુંદર મજાની પ્રતિકૃતિ વાળો એક ફોટો આ મુકાયેલો છે. આ પ્રાચીનતાનો એક ફોટો છે. તમે એકદમ શાંતિથી જોશો તો 8 પગથિયા દેખાશે. તમને કદાચ પ્રશ્ન થતો હશે કે જિનાલયની અંદર દિવાલ ઉપર શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ આ બધા ફોટાઓ કેમ મૂકતા હશે? એ જમાનો હતો કે જે જમાનાની અંદર લોકો જાત્રા કરવા માટે નીકળી નતા શકતા. પોતે જે ગામમાં રહેતો હોય ત્યાંથી પોતે તાલુકામાં પણ ન પહોંચી શકે, તાલુકામાંથી જિનાલયમાં જિલ્લામાં પણ ન પહોંચી શકે. જિલ્લાથી એક શહેરથી બીજા શહેરમાં જવું એટલે બહુ મોટો વેપાર હતો, કારણ કે બળદગાડામાં જવું પડે, કોઈ આવા વાહન વ્યવહાર ન હતા. બહુ રેર કોઈ વ્યક્તિ હતા કે જે શત્રુંજયની જાત્રા જિંદગીમાં એકવાર કરી શકતા. અને જે વ્યક્તિ જાત્રા કરીને પાછો આવે એટલે પોતે મોટો જમનવાર કરે, ગામની અંદર મોટું જમનવાર કરે કે હું જાત્રા કરીને પાછો આવ્યો. આવી તે મોટો જમનવાર થાય અને તે વખતના સમયમાં શ્રાવક શ્રાવિકાઓ આવા ઉત્તમ ભાવથી તેને પોતે વધામણા કરે, તેમને બોલાવે, તેમને આમનાય આપે, તેમને સર્જનો સત્કાર સન્માન આપે અને તે પોતે આખા સંઘનો જમન કરાવીને તે કૃતકૃત્ય થાય ત્યાં સુધી લોકો વંદન કરે કે એને વંદન કરવાથી યાત્રાનો લાભ અમને પ્રાપ્ત થશે. આવી તે લોકો ભાવિત થઈ જતા. મને યાદ છે હું બહુ નાનો હતો, મારા પિતાજી સમેત શિખર જતા હતા ત્યારે મારા પિતાજીનું ઘરેથી સન્માન થયું હતું. અમારા વડીલોએ પિતાજીને તિલક કર્યું હતું, હાર પહેરાવ્યો હતો.
જાત્રા માટે જતી વખતે પણ આટલી સરસ મજાની વ્યવસ્થા જોઈ હતી. હું બહુ નાનો હતો, મને બહુ સમજણ ન હતી કે આ લોકો શું કરી રહ્યા છે, પણ મૂકવા માટે આવેલા હતા. ઘરના લોકો બધા વહેલા આવી ગયા હતા, બેગ લેવાઈ ગઈ, બધું થઈ ગયું, તૈયારી થઈ ગઈ, સ્વેટર લીધું, આમ જાને પૂછતા હતા. જાને એમ લાગતું હતું કે કઈ મોટું જ કામ કરવા જઈ રહ્યા છે. ખરેખર એ સમય હતો. આજે તો બધી અનુકૂળતાઓ થઈ ગઈ છે. ધર્મશાળાઓ બહુ સુલભ છે, ભોજનશાળાઓ બહુ સાત્વિક છે, ટૂરવાળાઓ ખૂબ અનુકૂળતાઓ આપી દે છે. એ સમય હતો ત્યારે પ્રભુને પામવા પણ દુર્લભ હતા, પ્રભુના દર્શનો પણ દુર્લભ હતા, પ્રભુ સુધીનું જોડાણ પણ બહુ દુર્લભ હતું. આવા દુર્લભ 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 ક્ષેત્રો જ્યાં આગળ જોડાયેલા છે, એવા સુંદર મજાના દેખાતા તીર્થ તરીકે યાદ કરીએ તો આ તીર્થ છે. હવે અષ્ટાપદ તીર્થની યાત્રામાં આગળ વધીએ. અષ્ટાપદ તીર્થની યાત્રા અને એના સંવાદો, એના શાસ્ત્ર પાઠો તો આપણને મળે છે, પણ આપણા માટે તો આજે એક સપનું છે. એક વખતનો સમય હતો પરમાત્મા આદિનાથ દાદાનો. આદિનાથ દાદાનો એ પ્રસંગ કે આપણા ગયા ઉત્સર પીઢીથી આ અવસર પીઢી સુધીનો સમયમાં 18 કોડાકુડી સાગરપમ સુધી, 18 કોડાકુડી સાગરપમ સુધીનો કાળ એવો હતો કે જ્યાં કોઈ ધર્મ ન હતો. કારણ કે યુગલી કાળ પછી તો પહેલો બીજો આરો તો સુષમ સુષમ કાળ હતો, જ્યાં ધર્મનું નામો નિશાન પણ હોતું નથી. 18 કોડાકુડી સાગરપમ પછી આ ધરતી પર એક ઉત્તમ આત્મા અવતરણ પામ્યા. મરુદેવા માતા અને નાભિકુલના દીકરા તરીકે દીકરો ઋષભનો જન્મ થયો અને આ દીકરા ઋષભ કુમારે કમાલ કરી દીધી. પરંતુ આશ્ચર્યની વાત કરું, 84 લાખ પૂર્વનું આયુષ્ય હતું. 84 લેક્સ પૂર્વ, એક પૂર્વ એટલે 70 કરોડ 56 અબજ વર્ષ, અને એમાં આટલા 84 લાખ પૂર્વનું એમનું આયુષ્ય. એટલા આયુષ્યમાં 20 લાખ પૂર્વ સુધી પોતે કુમાર અવસ્થામાં રહે છે, 60 લાખ જેટલા પૂર્વ, 63 લાખ પૂર્વ સુધી પોતે સંસારી અવસ્થામાં, રાજ્ય અવસ્થામાં રહીને પોતે રાજ્યને પાડે છે, આખી રાજ્ય વ્યવસ્થા કરે છે. 100 પ્રકારના શિલ્પ, પુરુષોની 64 પ્રકારની કળા, સ્ત્રીઓની 72 પ્રકારની કળા, આ બધું એમને નિર્માણ કરેલું છે. આદિનાથ પરમાત્માના ઉપકારોને યાદ કરવાનું મન થાય છે, પછી આ ચિત્ર હું તમને સમજાવીશ, પણ આદિનાથ પરમાત્માનો ઉપકાર યાદ કરવાનું મન થાય છે. એમને 100 પ્રકારના શિલ્પમાં 20 પ્રકારની હજામની કળા શીખવાડી. મને જ્યારે આ વાંચ્યું ત્યારે મને બહુ આનંદ આવ્યો. મેં તો ભગવાન, તમે અમને હજામની કળા શીખવાડી ન હોત, તમને દાઢી મૂછ કરતા ન આવડતા હોત, અમે વાળ કાપ્યા ન હોત, અમે બધા બાબા જેવા લાગતા હોત. પરમાત્માએ કેટલી મોટું કામ કર્યું છે. હું તમને એક આશ્ચર્યની વાત કરવા માંગુ છું. ભગવાને કોઈ ગગનચુંબી મકાનો ન આપ્યા, બહુ ઊંચા ઊંચા ટાવરની અંદર આપણને પ્રવેશ નથી આપ્યો. દુબઈની અંદર એલ્ફિટા ટાવરને, મોટા મોટા જે ટાવરો છે જેની અંદર હાઈએસ્ટ લાર્જેસ્ટ ઊંચા ઊંચા ટાવરોની અંદર જેમ લોકો રહેવાને જોવા માટે જાય છે, પરમાત્મા આદિનાથે આપણને આવી દેણ નથી આપી. પરમાત્મા આદિનાથ દાદાએ તો બેઠાઘાટના ઘર આપેલા હતા, પણ બેઠાઘાટના ઘરની અંદર વિશેષતા હતી. ઊંચાઈ પર જવું, ઓક્સિજન લેવલ ઓછું થાય, બેઠાઘાટમાં રહેવું ખરેખર કલ્યાણની ભૂમિકા થાય. અને એ ઘાટની અંદર એવું હતું કે જિનાલયના શિખર ઉપર રહેતા હતા અને આપણા ઘર નીચે રહેતા હતા. આજે આપણે બધા હાઈટ પર જતા રહ્યા અને જિનાલયના શિખર નીચે દેખાય, આવી ભૂમિકા ન હતી. વડીલો કહેતા હતા કે ક્યારે પણ ઘર લો, તેવું ઘર લેજો કે જે તમારા પોતાના ઘરથી દાદાનું શિખર હંમેશા ઉપર રહે, દાદાના શિખર નીચે જતા રહે અને તમારી હાઈટ ઉપર જતી રહે. આવી રીતે ઘર તમે ક્યારેય પણ ન લેતા, કારણ કે ક્યારેક એવો અહંકાર આવી જશે કે મારે નીચે દેરાસર છે, હું તો ઉપરના માળે રહું છું. આવા અહંકારને પણ તોડવાનું, આ બધી વાતો તો લોકોત્તર શાસનમાં જોવા માટે મળે, અન્ય કોઈ શાસનમાં જોવા માટે આપણને મળી જ ન શકે. એમાં આદિનાથ પરમાત્મા 83 લાખ પુરુષ સુધી તો સંસારની બધી વ્યવસ્થા કરી. એમાંની એક આશ્ચર્યની વાત તમને બતાવીશ. મજાનું એક ઘરની અંદર ખાટલો આપ્યો ભગવાન આદિનાથ દાદાથી, ખાટલો મળ્યો. ખાટલો કેટલો મજાનો છે, કેટલો સરસ મજાનો ખાટલો છે. તો કે ખાટલો જયારે સૂવું હોય ત્યારે બેડનું કામ કરે, જયારે જમવું હોય ત્યારે ત્યાં આગળ ડાઇનિંગ ટેબલનું કામ કરે, જયારે બેસવું હોય તો એ તમારું ચેરનું કામ કરે, અને જયારે કદાચ કોઈ માંદો પડી જાય તો સ્ટ્રેચરનું પણ કામ કરે. જમવાનું એટલો બદલાઈ ગયો, આપણે બધા લોકો થોડા ફોરવર્ડ થઈ ગયા. સુવા માટેનો બેડ અલગ બન્યો, જમવા માટેનું ડાઇનિંગ ટેબલ અલગ બન્યું, એથી પણ આગળ જમવા માટેનું ડાઇનિંગ ટેબલ બનાવ્યું, બેસવા માટે સોફા સેટ બનાવ્યો, અને કદાચ 10x10 ની રૂમમાં 5.5x6 ફૂટનો બેડ ઘુસાડી દીધો હોય, માંદો પડે જ્યાં સુધી એમ્બ્યુલન્સ ના આવે ત્યાં સુધી ઘરની બહાર નીકળી ન શકે. અને ખાટલાની વિશેષતા હતી કે જો વચ્ચે નડતો હોય, જરૂર ન હોય તો તેને ખોલીને લટકાવી દેવાય, જગ્યાની જગ્યા ઓપન જગ્યા કરી દે. એક આદિનાથ પરમાત્માનો એક ખાટલો આટલું કામ કરતો હતો. એની સામે આપણે બધા લોકો જરાક બદલાઈ ગયા, ફોરવર્ડ થઈ ગયા, પરમાત્માના આદેશોથી આપણે થોડા જુદા થઈ ગયા. આજે ઘરમાં બધું જ છે, બેડ છે, સોફા સેટ છે, ડાઇનિંગ ટેબલ પણ અલગ છે, પણ એકબીજાનું કામ એકબીજા કરી શકતા નથી. એનાથી પણ એક મજાની વાત તમને કરવી છે. માનો, કલ્પના કરો કે એક રૂમ છે, એ રૂમમાં 2 ભાઈઓ છે, એકે જીન્સ પહેર્યો છે, એકે ધોતિયું પહેર્યું છે. બંને જણા ભેગા થઈને ચા બનાવવાનો પ્રોગ્રામ કર્યો, ચાનો પ્રોગ્રામ કર્યો, ચા પીવા માટે ગેસ પર તપેલી ચડાવી દીધી, દૂધ મૂકી દીધું, પાણી ગરમ થવા લાગ્યું, ચાની અંદર ઉભરો આવવાની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ. હવે મને કોઈ સાંસી ગાયબ થઈ ગઈ છે, પકડ હાજર નથી, હવે કોણ જીતશે?
નક્કી કરો ધોતિયાળો જીતશે કે જીન્સ વાળો જીતશે. તમે સમજી ગયા હશો હવે તો જીતવાનું નામ આવે તો માત્ર કોણ જીતી શકવાનું છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે હવે જીતશે તો એ ધોતિયા વાળો જ જીતશે. કારણ કે ધોતિયાળો બે છેડા કાઢી મજા ત્યાં આખી તપેલી ઉપરથી નીચે ઉતારી દેશે, એને વાર નહીં લાગે. મતલબ કે પરમાત્મા આદિના દાદાએ ધોતિયું આપેલું છે, જીન્સ નથી આપેલું. એ આપેલું ધોતિયું આટલું કામ કરી શકે છે. આવી રીતની ભૂમિકા અને આવી રીતની એક વાસ્તવિકતાને જોઈ આપણને આનંદ આવે. સમય જતા પરમાત્માએ દીક્ષા લીધી, 1000 વર્ષ સુધી પરમાત્માએ દીક્ષા પાડી. આદિના પરમાત્માના દીક્ષાના પ્રસંગમાં તમને ખ્યાલ છે, 1 વર્ષનો વર્ષી તપ થયો હતો, 411 ઉપવાસ જેમને પૂરા કર્યા. અને આજે કુદરતી આ ઉપવાસની વાત એટલા માટે લઉં છું, અચલ ગચ્છના ગચ્છાધિપતિ ગઈકાલે રાત્રે ઇન્ડિયાના ટાઈમ પ્રમાણે 1:15 આ સંસારિક દુનિયાનો ત્યાગ કરીને મોક્ષની યાત્રા તરફ તેઓ આગળ વધ્યા છે, કાળધર્મ પામ્યા છે. એ મહાપુરુષ એ હતા ધરતી પર કે જેમને 54મો વર્ષીતપ ચાલતો હતો, 54મો વર્ષીતપ. આ મહાન વ્યક્તિનો વર્ષીતપ અખંડ હતો અને 54 વર્ષીતપના આરાધક અને 89+3 92 વર્ષની વયવાળા આ મહાન વ્યક્તિ અદભુત પુણ્યશાળી આત્માએ અચલ ગચ્છનો ખરેખર પૂર્ણતા પુત્ર આજે આખું જે અચલ ગચ્છ જે સુખી બન્યો છે એક આ મહાપુરુષના કારણે એ અચલ ગચ્છના મહાન ગચ્છાધિપતિ આ જગતથી વિદાય થઈ ગયા છે. અને બસ આજે જો વર્ષીતપની વાત યાદ કરતા એ મહાપુરુષને શ્રદ્ધાંજલિ આદરાંજલિ પુષ્પાંજલિ અને ભાવાંજલિ અર્પણ કરતા આપણે આગળ વધીએ. આગળ વધતા વધતા હવે વાત આવે છે, 1000 વર્ષનું દીક્ષા જીવન પાડીને પરમાત્માએ કેવળનાની પ્રાપ્તિ કરી. કેવળનાની પ્રાપ્તિ કર્યા પછી એઓ અષ્ટાપદ પર્વત પર આવ્યા હશે અને પર્વત રોહન કરનારા વનપાલક જે ત્યાંના જંગલનું રક્ષણ કરતા હતા, પર્વત પર રહેનારા માણસો હતા, એમાંથી એક વ્યક્તિએ દોડતા દોડતા આવીને ભરત ચક્રવર્તી અયોધ્યા નગરી વિનીતા નગરીના રાજગાદી પર બેઠા હતા આ ચક્રવર્તી હતા એને સમાચાર આપે છે કે રાજન તમારા પૂજ્ય પિતાશ્રી આજે અષ્ટાપદ પર્વતની ઉપર એટલે કે જે પર્વત છે તે વનપાલકની પાસે ડુંગર પર પોતાની સાધના કરવા માટે આવ્યા છે અને સાધના કેવળનાની જ્યોતિને લઈ પરસદા મંડાઈ છે અને સમસરણ મંડાયા છે. આટલા સમાચાર આપનાર વ્યક્તિને 12.5 કરોડ સોનામોર આપવામાં આવી રહ્યા છે. આ ચિત્ર આપણે જોઈ રહ્યા છે, 12.5 કરોડ પર્વત રક્ષક પુરુષને 12.5 કરોડ સોનૈયા. કયા સમાચાર આપ્યા ભૈલા તે મને, દાદા ક્યાં બેઠા છે આ સમાચાર આપ્યા છે. જીવનમાં કોઈ વ્યક્તિ આપણને ગુરુદેવ અહીંયા પધાર્યા છે, અહીંયા પ્રભુ પધાર્યા છે, અહીંયા નજીકમાં દેરાસર છે, આવું કોઈ નાનકડી પણ વાત કરે ને એનો ઉપકાર બહુ મોટો છે. એ ઉપકાર યાદ કરવાનો છે કે એને ખાલી હાથે પાછો ન મૂકતા, એને આપજો, શક્તિ પ્રમાણે આપજો. ભાઈ આટલા સરસ સમાચાર તે મને આપ્યા, આટલી સરસ વાત તે મને કરી. આ તે અષ્ટાપદ તીર્થના સુંદર મજાના પ્રાસંગની શરૂઆત કે ભરત ચક્રવર્તીએ ખાલી આવા સમાચાર આપનાર પર્વત રક્ષક પુરુષને આટલા સોનાર આપ્યા છે. કારણ કે પરમાત્મા આદિનાથ દાદાની વિશેષતા એ હતી કે માતા મરુદેવી માતાને રડતા રડતા મૂકીને તેમને દીક્ષા લીધી હતી. સાહેબ તમને કદાચ પ્રશ્ન થશે કે શા માટે ભગવાને આવું કર્યું હશે. પરમાત્મા એટલા માટે આવું કર્યું કે પરમાત્માને ખબર હતી કે મરુદેવા માતા એ પોતે અત્યંત રાગી છે મારા પ્રત્યે, પણ એને આ બોમાં જ મોક્ષમાં જવા માટે એને વિતરાગી તો બનાવવા જ પડશે. માટે રાગ તોડવા માટે પરમાત્મા આદિનાથ દાદાએ એ વખતે માતાજીને રડતા મૂકીને દીક્ષા લીધી. 1000 વર્ષ સુધી એ વખતે પરમાત્માના કોઈ સમાચાર મળતા નથી. અને મરુદેવી માતા આ ભરતને ઠપકો આપતા હતા કે તું મારા દીકરાનું કઈ ધ્યાન નથી રાખતો, તને ખબર નથી તું તો રાજગાદી પર બેઠો છે, મારો ઋષભ કેટલો કુમળ છે, મારા ઋષભને કાંટા વાગતા હશે, મારા ઋષભને જળ વણ જાડી લાગતી હશે, મારા ઋષભને તડકામાં છાયડો કોણ કરશે, મારા ઋષભને પગમાં ચપ્પલ કોણ પહેરાવશે, મારા ઋષભને પગમાંથી લોહી નીકળ્યો હશે તો રૂચ કેવી રીતે આવશે, કેટલું રુદન કરે છે. અને રુદન કરતા કરતા મરુદેવી માતાએ પોતાના આંખના પટલ ગુમાવી દીધા હતા. અને જયારે 1000 વર્ષ સુધી પરમાત્માના કોઈ સમાચાર ન મળે અને 1000 વર્ષ સુધી જયારે કોઈ પર્વત રક્ષક પુરુષ આવીને જયારે સમાચાર આપે તો અયોધ્યાથી બરાબર 91 કિલોમીટર દૂરી પર આ એક તીર્થ આવેલું છે, આ એક ડુંગર આવ્યો છે, ડુંગર ઉપર પરમાત્મા આદિનાથ ઋષભદેવ પધાર્યા છે. પોતાના પિતા મરુદેવના દીકરાને સાંભળીને એટલો તો આનંદ આવી જાય છે, બહુ ખુશ થઈ જાય છે, બહુ બહુ આનંદમાં રમી જાય છે. ખૂબ અદભુત રીતે એ વિચારમાં પડી જાય છે મને મારા દાદા મળ્યા. અને વખતના સમયમાં એ પોતે નક્કી કરે છે દર્શન કરવા માટે જવું છે. ચક્રવર્તી હતા, શું ઉણપ હોય ચક્રવર્તીના સુખની અંદર. આખા સમગ્ર 6 ખંડનો વિજેતા આ ભરત ચક્રવર્તી છે. આ ચક્રવર્તી પણ તીર્થંકરને નમવા જઈ રહ્યો છે, પણ નમવા જાય એની પહેલાની એક મોટી વિશેષતા છે. તમારા ચિત્રની સામે તમે બરાબર જોજો, આગળ જે પેલા હાથી પર બેઠા છે એ હાથી પર બેઠેલા વ્યક્તિ છે તે ભરત ચક્રવર્તી, પણ પાછળ એક બેન તમને દેખાઈ રહ્યા છે અને એ બેન એનું આપણે જીવન ચરિત્રને આપણે સાંભળ્યું છે. આ છે સુંદરી નામના સુત્તમ શ્રાવિકા છે. આ સુંદરી બ્રાહ્મી ને સુંદરીની જોડી આપણે ત્યાં વખણાય છે. ભરતની રિયલ પત્ની હતી બ્રાહ્મી અને બાહુબલીની પત્ની હતી સુંદરી. પરંતુ એ જમાનો એ સમય મનુષ્ય ભાવ યુગલિકોના ક્ષેત્રોમાંથી યુગલિકનો પ્રભાવ ઘટી જવો એ વખતે કુદરતી એવું થયું કે ભરતને આ સુંદરી સાથે લગ્ન કરવાના વિચાર આવ્યા.
અને સુંદરીનું રૂપ ખરેખર સુંદર હતું, અદ્ભુત રૂપ લાવવાની હતી. દેવલોકની દેવાંગનાઓ પણ ઝાંખી પડી જાય, અપ્સરાઓ પણ એની સામે શુષ્ક લાગે. પૃથ્વી પર સર્ગની સર્ગણાંગો અપરાંગો અપરાંગ અપ્સરાઓ અહીંયા આવીને આ સુંદરીના દર્શન કરીને કૃતકૃત્ય થતા. એ સુંદરીના શરીર પર પોતે મોહાયા હતા અને એને પ્રસ્તાવ મૂક્યો હતો કે મારે તારી સાથે લગ્ન વિવાહ કરવા છે અને હું તને મોટી પટરાણી બનાવીશ. પટરાણીનું સન્માન મળવું એ બહુ નાની વાત નથી, પણ બહુ મોટી વાત છે. પણ સુંદરી કોઈ પાછી જાય ન હતી. આ સુંદરીને ખરેખર ધન્યવાદ છે, કારણ કે આ સુંદરીએ ભરત ચક્રવર્તી જયારે ચક્રવર્તીનું યુદ્ધ કરવા માટે 6 ખંડ જીતવા માટે જયારે જાય છે, એ 6 ખંડ જીતતા એમને 60,000 વર્ષ લાગે છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, 6 ખંડ જીતવાના. તમિશ્રાને ખંડ પ્રપાતા ગુફાઓ જીતવાની, એની અંદર આવેલી નિમગ્ના અને ઉમગ્ના નદીઓના દેવોને સાધવાના, એના પર બ્રિજ બનાવવાના, માગત, વરદામ અને પ્રભાસ આ 3 તીર્થ જીતવાના, પદ્મદ્રવ અને વૈતાળ્ય પર્વત પર આવેલી સુંદર મજાના દ્રહની ગંગા દેવીઓને સાધવાની, આ બધું સાધીને જયારે પાછા આવે છે અને અલગ અલગ પ્રકારની 9 નિધિઓ જયારે પોતે પ્રાપ્ત કરે છે, 60,000 વર્ષ એટલે કે 2,16,00,000 દિવસ સુંદરીએ માત્ર આંબીલ કર્યા છે. અને આંબીલ કરીને પોતાના શરીરને સુકાવી નાખ્યું હતું. 3 સંદર્ભ આ સંબંધમાં મળે છે. પહેલો સંદર્ભ, સુંદરીએ પોતાના શરીર પર થનારા મોહને તોડવા માટે પોતાનું શરીર કૃશ બની જાય એના માટે આંબીલનો તપ કર્યો. આ અવસરપીનીમાં સૌથી પહેલું આંબીલ કરનાર આ સુંદરી માતાજી હતા, સુંદરી કુમારી હતા, અને સુંદરીએ આંબીલની શરૂઆત કરી. આજે આપણે બધા જે આંબીલ કરીએ છીએ, ઘણા બધા વિઘ્ન તોડવા માટે કન્ટિન્યુ જે આંબીલ કરાય છે, જ્યારે કોઈ પણ નિમિત્ત આવે ત્યારે આંબીલ કરીને વિઘ્ન તોડાય છે, કોઈ પણ નિમિત્તો આવે ત્યારે આંબીલની આરાધના સવિશેષ રૂપે આપણે કરીએ છીએ, એ આંબીલની સૌથી પહેલી શરૂઆત કરનારા જો કોઈ પણ હોય તો આ સુંદરી કુમારી હતા. વંદન કરી આ સુંદરી કુમારીને કે તમે અમને આંબીલની ભેટ આપી, શરીર કૃશ કરી નાખ્યું. ભરત રાજા જયારે સુંદરીને જુએ છે 60,000 વર્ષ પછી, ત્યારે ભરત મહારાજા ચક્રવર્તી પણ ઢીલો પડી જાય છે કે મારા એક વિચાર માત્રથી સુંદરીના શરીરની આવી અવદશા થઈ ગઈ, મારા કારણે સુંદરીની આવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ. બહુ દુઃખ થાય છે, સખત દુઃખ થાય છે, બહુ રડે છે, બહુ વિચારણા કરે છે. બસ સુંદરીને માટે એક જ વિચાર આવે છે કે આને ખરેખર સુંદર માર્ગ બતાવું, આને જે માર્ગે જવું છે માર્ગે જવા માટે હું રોકું નહીં. એને પટરાણી નથી બનવું તો કઈ વાંધો નહીં, એને જે કરો તે કરવા માટે હું તૈયાર થઈશ, પરંતુ એને હું આવું તો નહીં કરું. એમાં આવડી કુદરતી સમાચાર મળ્યા કે આદિનાથ પરમાત્મા અહીંયા અષ્ટાપદ પર વિરાજિત થયા છે, એટલે ભરત ચક્રવર્તી પોતે સ્વયં સુંદરીના મહેલમાં આવે છે. સુંદરીને કહે છે, બેન તમે જેની રાહ જોતા હતા એવા આદિનાથ પરમાત્માના સમાચાર મળી ગયા છે. પિતાજી આદિનાથ કુમાર અયોધ્યા નગરીથી દૂરી પર અષ્ટાપદ નામના એક પર્વતની પર પોતે ત્યાં બેઠા છે અને દેશના ચાલે છે. ચાલો તમને એના દર્શન માટે લઈ જાઓ અને તમને દીક્ષાની ભાવના છે ને, હું તમને દીક્ષા અપાવડાવીશ. ધન્ય છો ભરત ચક્રવર્તી, જેના પ્રત્યે મોહ થયો છે તે મોહ તમે પોતે નિર્મોહ કેવો કરી દીધો, તમે કેવો અમોહ કર્યો કે તેને સાચો માર્ગ બતાવ્યો. ધન્ય છે સુંદરીબેન કે તમને આવા ભરત ચક્રવર્તી જેવા મહાન વ્યક્તિત્વના કુટુંબની અંદર એક સુંદર મજાનો જન્મ મળ્યો. હું જન્મ શબ્દ વાપરું છું કારણ કે યુગલિક તરીકે જન્મ્યા હતા અને પતિ પત્નીનો વ્યવહાર હતો માટે ત્યાં આગળ જ રહેતા હતા. બ્રાહ્મી સુંદરીની જોડી આ જગતમાં ક્યારેય ભૂલાયેલી નથી. આવી સુંદરીની જોડી, આવી સુંદર મજાની ભૂમિકા, આ ધન્યતા ધન્ય જીવનને પ્રાપ્ત કરનારા આ સુંદરી. આ જે દ્રશ્ય દેખાય છે ને, એમાં જોજો સુંદરીના હાથની અંદર સુવર્ણનો એક વસ્ત્ર છે અને નીચે યાચક એ માંગી રહ્યા છે. આ વર્ષીદાનની યાત્રાની ચિત્રવાણી છે. દીક્ષા લેવા માટે જાય ત્યારે દીક્ષાર્થી અચૂક પોતાની સરસ મજાની સામગ્રી વર્ષીદાન આપતા આપતા જાય છે. આ વર્ષીદાનના 2 મહિમા છે. નંબર 1, ચોખા જેટલા ધરતી પર પડે ત્યાં બધા અમંગલ દૂર થાય છે અને મંગલની યાત્રા થાય છે, જેને કારણે દીક્ષાર્થીને કોઈ વિઘ્ન આવે નહીં. અને આ બધું જે પ્રીતિદાન થાય છે, આ લેનાર વ્યક્તિના મોહ તૂટતા જાય છે, કારણ કે આ લેનારા બધા પાસે લેતા હોય છે, પણ આને દીક્ષાર્થીના હાથે મળે તો એને લીધેલું જે છે એને મોહ તોડનારું બને છે. માટે આપણે ત્યાં સામાન્ય એવો વ્યવહાર સમજાય છે કે કોઈ દીક્ષાર્થી 1 રૂપિયો પણ કોઈને આપ્યો હોય ને, તે રૂપિયો પોતે વાપરે નહીં પણ તિજોરીમાં મૂકી રાખે. જો યાદ રાખજો, તિજોરીમાં એટલા માટે નથી મૂકવાનું કે આપણા ઘરે ધન વધે, આપણે એટલા માટે રાખીએ છીએ કે જયારે જયારે આ રૂપિયો જોઈએ કે જયારે જયારે આ સામગ્રી જોઈએ ત્યારે આપણને યાદ આવે કે ભાઈ આ ઓલા બેને દીક્ષા લીધી હતી અથવા ઓલા ભાઈએ દીક્ષા લીધી હતી, મારે પણ દીક્ષા લેવા માટે આ બધું ત્યાગ કરવાનો છે, આવો વિચાર આવે એના માટે વર્ષીદાની મહત્વતા હોય છે. શું રાજાશાહી સાથે નીકળ્યા છે ઘોડે સવારો, અદભુત રીતે દર્શન માટે જાય છે. આ દ્રશ્ય જોઈને ક્યારેક વિચારજો કે પરમાત્માના દર્શન કરવા માટે જયારે નીકળો ને, ત્યારે સકલ વૃદ્ધિ સાથે નીકળજો. એવું ન બને કે વૃદ્ધિ વગર નીકળો, તૈયાર થઈને આવવાનું, ઠાઠમાઠ સાથે આવવાનું. લંડનના બધા વ્યક્તિઓ મહાવીર ચડાવવાના દિવસે આવે તો સૂટબૂટ પહેરીને આવે, તો ઠંડી લાગતી હોય એ માટે સૂટબૂટ પહેરેલા હોય. મુંબઈના મહારથીઓ સુંદર મજાના તૈયાર થઈને આવે,
મહાવીર મહાવીર સ્વામીનો જન્મ વાંચનનો દિવસ એટલે આપણા માટે મોટા મોટું તહેવાર પર્વ કહેવાય. આ પર્વમાં આજે મારા ભગવાનનો જન્મ થયો છે એટલે સજ્જ થઈને નીકળવાનું છે, તૈયાર થવાનું છે. જે જગ્યાએ તૈયાર થવાનું હોય ત્યાં આપણે તૈયાર ન થઈએ તો લોકોના હૃદયમાંથી શાસન પણ વિચ્છેદ પામી જાય. જ્યાં તૈયાર નથી થવાનું ત્યાં નહીં થવાનું. સામયિક અને પોષદમાં તૈયાર નથી થવાનું, પણ પરમાત્માની ભક્તિ માટે જઈએ ત્યારે ચોક્કસ તૈયાર થવાનું હોય છે. ત્યારે તૈયાર થઈને જવાથી વિશિષ્ટ પ્રકારનો લાભ મળતો હોય છે. આમ કરતા કરતા સુંદરીને વંદન કરીએ અને જુઓ તેવા સમાચાર મળ્યા છે રે ભરત ચક્રવર્તી રાજા સૈન્ય સાથે સંપૂર્ણ અંતપુર સાથે સેનાધિપતિ મંત્રીશ્વર અને બધા મહાન વ્યાન વ્યક્તિઓ સાથે પોતે નીકળ્યા છે. કેટલાક કુટકેશ્વર અને કેટલાક લોકોની સાથે નીકળ્યા છે. હાથી પર મહાવત બેઠા છે અને પરમાત્માના દર્શન માટે આવા ઠાઠ માંથી નીકળ્યા હોય. ચાલો આપણે આગળના ચિત્રમાં જતા જઈએ. આગળ વધતા વધતા સુંદર મજાનું વૈતાલીય અધ્યયન જે અષ્ટાપદ પર્વત પર મૂકવામાં આવેલું હતું તે વૈતાલીય અધ્યયનની વાત આપણે લેવાની છે. વૈતાલીય અધ્યયનની વાત એટલા માટે ખાસ કરું છું, બહુ અદભુત એક વાત યાદ આવી છે. ખરેખર પૂર્વના કાળની અંદર બનેલી આ ઘટના હતી અને અહીંયા આગળ વૈતાલીય અધ્યયન અહીંયા આગળ ભગવાન એ સ્વયં અહીંયા આગળ પ્રકાશ્યું હતું. આ વૈતાલીય અધ્યયન એક આગમ ગ્રંથ છે અને આગમ ગ્રંથ બહુ અદભુત રીતની ભૂમિકા છે. ખાસ આ પાઠ એટલા માટે મૂકું છું કે તમને કદાચ આ પાઠ વચ્ચે એમ લાગશે કે હશે કર્યું હશે ના, અષ્ટાપદ પર્વતની સાબિતીઓ અષ્ટાપદ પર્વત પર પરમાત્માએ દેશના આપી હતી આ બધી સાબિતીઓ અષ્ટાપદ તીર્થ પ્રાચીન છે, જૂનું છે, વર્ષો જૂનું છે અને એ તીર્થ આપણું છે. આ ચાર મુખ્ય ઉલ્લેખ આની અંદર પ્રાપ્ત થતા હોય એટલા માટે ખાસ આ મૂકવામાં આવે છે. આ ભરત ચક્રવર્તી તમને દેખાય છે જે બે હાથ જોડીને ઉભા છે અને સામે જે દેખાય છે તે મરીજી છે. મારે ભરત ચક્રવર્તીની ઓળખાણ એટલા માટે આપવી છે કે આ ભરત ચક્રવર્તી તે વ્યક્તિ હતા જેના રસોડામાં રોજનું 60,000 મણ મીઠું વપરાતું હતું. બરાબર મારી વાત સાંભળજો, રોજનું એના રસોડામાં 60,000 મણ મીઠું વપરાતું હતું. 60,000 મણ મીઠું રોજનું વપરાતું હતું. કેટલા લોકોની રસોઈ થતી હશે ને કેટલા સાધની ભક્તિ કરતા હશે એની કલ્પના તમે કરી લેજો. 1 કિલો મીઠું ચાર જણનો પરિવાર હોય તો 1 મહિનો સુધી લગભગ ચાલી શકે. તો 1 કિલો મીઠું જો 4 જણના પરિવારમાં 1 મહિનો ચાલતો હોય, 60,000 મણ મીઠું, 1 મણ એટલે 20 કિલો, 60,000 મણ મીઠું રોજનું વપરાતું હતું. આટલા આટલો જમણવાર થતો હતો, આટલા સાધર્મિકો સવારથી સાંજ સુધી આવીને વાપરતા હતા. એ આ ભરત ચક્રવર્તી અષ્ટાપદ પર પરમાત્માને મળે છે, પરમાત્માને પ્રદક્ષિણાપૂર્વક વંદન કરે છે, દેશનામાં બેસે છે, પરમાત્મા દેશના સાંભળે છે, ખૂબ ખુશ થઈ જાય છે, એની આંખો ભરાઈ જાય છે. પરમાત્માને જોતાની સાથે એક તો સંસારી પક્ષે પિતા હતા એના કરતા પણ આટલા વર્ષો પછી સમાગમ થયો ત્યારે ખૂબ આનંદી રોમ રાજી પ્રગટે છે. પરમાત્માનું દિવ્ય તેજ રૂપ વૈભવ ઐશ્વર્ય અષ્ટ મહાપ્રાત્યાર્ય અશોકરૂપ સ્વરૂપ સુરશ્રી દિવ્યધ્વની ચામર આસન ભામંડળ છત્ર દેવ દુંદુભીના નાદ વગેરે સાંભળીને એટલા બધા કૃતકૃત્ય થઈ જાય છે કે જંગલના કાંટાની ક્યાં વાત છે, કરોડો દેવતાઓ જેની સેવા કરી રહ્યા છે આવું વાતાવરણ જોવે છે, વૃક્ષો પણ નમી રહ્યા છે, પંખીઓ પ્રદક્ષિણા કરી રહ્યા છે. આ બધી ઘટનાઓ જયારે જુએ છે ત્યારે નતમસ્તક વંદન કરતા કરતા ભરત ચક્રવર્તી પરમાત્માને પ્રશ્ન પૂછે છે, પ્રભુ આપ જે રીતે તીર્થંકર છો એવી રીતે આ ધરતી પર અત્યારે બીજો કોઈ તીર્થંકરનો આત્મા છે? મારે એમના દર્શન કરવા છે. ત્યારે પરમાત્મા આદિનાથ સ્વયં પોતાના અમૃતમય વાણીથી કહે છે, ભરત અત્યારે અહીંયા જ આજે મરીજી નામનો દેખાય છે ને એ મરીજી એ પોતે આજ 24માં તીર્થંકર ભગવાન મહાવીરનો આત્મા છે અને મહાવીરનો આત્મા થશે. એનો વેશ છે એ વેશ માનનીય નથી પણ એનો આત્મા ખરેખર વંદનીય છે, એ તીર્થંકરનો આત્મા છે. પરમાત્માની પાસેથી ભરત ચક્રવર્તી જ્યારે આ શબ્દ સાંભળ્યા અને તરત પોતાને આનંદ થઈ ગયો છે. ભવિષ્યમાં મોક્ષગામી આત્માનું દર્શન કરવાનો આનંદ કેવો આવે આપણને? હા, આપણને ખબર પડે કે આત્મા 3 ભવમાં કે 30 ભવમાં મોક્ષમાં જશે, આમ તીર્થંકર થઈને થશે તો આપણે કેટલો આનંદ આવે. અને ભરત ચક્રવર્તી ત્યાં આગળ આવી છે, આવીને ચોખ્ખું કહે છે, હું આપના વેશને વંદન નથી કરતો પણ હું આપના આત્માને વંદન કરું છું. વેશને નહીં પણ આત્માને વંદન કરવાની જયારે વાત બતાવી, એની વાત જયારે એમને પોતે મૂકી ત્યારે તો મરીજી ધ્યાનમાં બેઠા છે અને વંદન કરે છે, અને તમે ભાવિમાં તીર્થંકર થશો, ભવિષ્યમાં તમે ચક્રવર્તી પણ થવાના છો, ભવિષ્યમાં તમે પોતે સ્વયં આ જગતની અંદર વાસુદેવ પણ થશો. અને પોતાના જ આ મરીજી પોતાના જ પૌત્ર હતા એટલે કેટલો આનંદ આવે. ભગવાન આદિનાથનો પૌત્ર અને ભરતનો દીકરો હતો, કેટલો આનંદ આવે. સંસારી પક્ષે પુત્ર હોય, દાદા હોય, પોતે ચક્રવર્તી હોય, દાદા પોતે સ્વયં પ્રથમ તીર્થંકર હોય અને પોતાના દીકરામાં 3 પદવી થવાની હોય, ભવિષ્યમાં ચક્રવર્તી મહાવિદ્યમાં થવાના હોય, આ ભરત ક્ષેત્રની અંદર પોતે વાસુદેવ થવાના હોય અને આજ ભરત ક્ષેત્રમાં 24માં તીર્થંકર, બોલો હવે આ બધું સાંભળે કોઈ વ્યક્તિ વાંચે તો કેટલો આવું કુળ કોઈનું મળે.
સંસારમાં વાત કરનાર ના મળે. અમારા પપ્પા ડોક્ટર હતા, અમે એન્જિનિયર હતા, અમે આમ હતા. પાંચ દસ ડિગ્રી વાળા માણસો કે 25-25 કુટુંબ ના લોકો ડિગ્રી વાળા મળી શકે? આ તો વિચારો. પરમેશ્વરી પદની ડિગ્રીઓ, જગતની સર્વોત્તમ 63 સલાહકાર પુરુષની ડિગ્રીઓ, જેમના વરદ હસ્તે હતી તેવા મહાન વ્યક્તિત્વના દર્શન થઈ રહ્યા છે. વંદન કરીને ભરત ચક્રથી તો નીકળી ગયા, પણ તમે બાજુનું ચિત્ર જોઈ શકો છો, જેમાં હાથમાં આ છત્રને ધારણ કરીને, પગમાં મોજડી પહેરીને, માથે ચોટી રાખીને, પીતાંબરીય વસ્ત્રની અંદર આ મરીચી નાચી રહ્યો છે. અને ત્યારે એવી પંક્તિ યાદ આવે છે, નવો વેશ રચે તેની વેળા, વિચરે આદિશ્વર વેળા. આખી પંક્તિ 27મા સ્તવનમાં બીજી ઢાળ તમે વાંચશો તો તમને દેખાશે. મુખ્ય આ પાવડી વિશેષ છત્ર ધરે છે. આની પાછળ બી રહસ્ય છે, કેમ એના રસ્તો લીધા છે તેને પોતે નક્કી કર્યું છે કે સાધુઓ ઉત્તમ છે, કસાય રહી છે, માટે સફેદ રંગના કપડા, અને હું તો કસાય સહિત છું, માટે મારે કાલા આ કલરના કપડા મારે પહેરવા. આવી રીતે એક એક વસ્તુ પણ એને પોતે અત્યંત પોતાને આત્મ સાક્ષીએ તત્વથી અંગીકાર કરેલી છે, પણ અહીંયા આગળ પોતે મદ કરે છે. ઓહો, અત્તમમ મે કુલમ પ્રથમ વાસુ દેવોહમ, મા વિદેશુ ચક્રવર્તી અપી અંતિમ તીર્થંકરો અહમ. મમ પિતુ ભરત પ્રથમ ચક્રવર્તી, મમ પિતામહ આદિનાથ પ્રથમ તીર્થંકર. અહો, ઉત્તમમ મે કુલમ મયા સદૃશમ કુલમ ન અન્યથા ન કદાપિ જાયતે. આવી રીતે સંસ્કૃત ની અંદર બોલતા જાય છે, અને પોતાની જમણી જંગા પર હાથને પછાડતા પછાડતા આનંદ આનંદ સાથે રમતા જાય છે. અને બસ આ આનંદ કરતા કરતા આ મરીચીએ, એટલે કે પરમાત્મા મહાવીર સ્વામીના એ આત્માએ પૂર્વના ભવોની અંદર કુળ મદ, આ પ્રકારના મદ છે એમાં કુળ મદ નામનું નિજ ગોત્ર કર્મ અહીંથી ઉભું થયું છે. ખાસ વિનંતી કરીશ મારા બધા શ્રોતા વર્ગોને, આપણા બધા માટે, ક્યારે પણ જે વસ્તુ મળી ગઈ છે ને, જે નથી મળીને જે વસ્તુ મળી ગઈ છે ને, તેનો મદ ક્યારે પણ ન કરતા. પછી રૂપ હોય કે જાતિ હોય, કે કુળ હોય કે જ્ઞાન હોય કે લાભ હોય, તપ હોય કે ઐશ્વર્ય હોય, તમને જે પણ કઈ મળી ગયું હોય, ભલે પુણ્યથી મળ્યું છે, કઈ વાંધો નહીં. ભોગવવાનું હોય, ભોગાવલી કર્મ છે, કઈ વાંધો નહીં. પરંતુ તમે એ પુણ્યને પચાવતા શીખ્યો, ક્યારે પણ એને અહંકારમાં નહીં મૂકતા કે મારા જેવું દુનિયામાં કોઈ પાસે છે જ નહીં, અથવા મને આવું મળ્યું, આવું કોઈને મળતું નથી. ડાઉન ટુ અર્થ જો આ આપણી સામે દ્રશ્ય છે, નિજ ગોત્ર કર્મ બંધાય છે. જે વ્યક્તિ પોતાના મોઢેથી પોતાની પ્રશંસા કરે છે તે નિજ ગોત્ર કર્મ બાંધે છે. આ એની સાબિતીઓ છે. આવા મરીચીની આપણે મરીચી નહીં જોઈએ, આપણે જોશું એની અંદર રહેલા આત્માને આપણે જોશું. કારણ કે તમને સાચું કહું, આ મરીચીની અંદર કેટલો પક્ષપાત હતો. પક્ષપાત એટલે સારા અર્થમાં પક્ષપાત બોલું છું, કારણ કે એને વેશ ભલે ફેરવી લીધો, પરંતુ એને પોતે નક્કી કરેલું કે જે પણ લોકો એની પાસે આવતા ને કે મારે તમારી પાસે દીક્ષા લેવી છે, તો કહેતા હતા મારી પાસે નહીં લો, આદિનાથ ભગવાનની પાસે લો, અને સાચા માર્ગ તરફ મૂકતા હતા. પોતે નથી પાડી શકતા, પણ પક્ષપાત ઉભો હતો. આ દ્રશ્ય નીકળતા ચાલો આપણે આગળની તરફ પ્રયાણ કરીએ. આમ કરતા કરતા સુંદર મજાના દ્રશ્ય સાથે અષ્ટાવક્ર તીર્થની ભૂમિકાને યાદ કરતા કરતા મહત્વનો પ્રસંગ આવ્યો છે. વાહ વાહ, સંવત્સરની એક ઘટના જોયેલો. માની લો કે આપણે બધા લોકો સંવત્સરમાં ભેગા થઈશું, તો સ્રોત સ્વાધ્યાય પરિવાર ને બધા જ લોકો આપણે બધા જ સાથે મળીને આવી જે સંવત્સરમાં હોઈએ, લાઈનસર ઉભા હોય અને ભગવાનના હાથેથી આપણને રજોરણ મળતું હોય, કેવું દ્રશ્ય લાગશે? કલ્પના તો કરો કેવું દ્રશ્ય હશે. લાઈનસર જો ખાલી ભગવાનની જમણી તરફ ને ડાબી તરફમાં જો, જમણી તરફ ડાબી તરફ ઇન્દ્ર મહારાજા સોનાના પાત્રમાં ઓઘો લઈને ઉભા છે રજોરણ, અને એક એક જે પાછળ દેખાય છે કોઈ રાજા મહારાજા નથી, આ બધા ભગવાન આદિનાથના 100 દીકરામાંથી 98 દીકરાઓ આવેલા છે. 98 દીકરાઓ, 10,000 બીજા વ્યક્તિઓ અને 8 પૌત્ર, આ બધા ભેગા થઈને ભગવાન પાસે આજે દીક્ષા લેવા માટે તૈયાર થયા છે. બે વ્યક્તિ બાકાત થઈ ગયા, ભરત ચક્રવર્તી અને બાહુબલીને છોડી દો, બાકીને બધા લોકોએ દીક્ષા અંગીકાર કરી દીધી. વાહ, કેવી ધન્ય પોલસ! 1000 વર્ષ સુધી જે વ્યક્તિનો વિલાપ હતો, એનો પ્રથમ મિલાપ અને ભગવાનના હાથેથી દીક્ષા. જયારે પરમાત્માની પૂજા સેવા કરવા માટે જાઓ ને, ત્યારે પરમાત્માના કરકાંડાની જયારે પૂજા કરો ને, ત્યારે એવી ભાવના ભાવજો, પ્રભુ તમારા હાથેથી મને રજોરણ મળશે તો કેવી મજા આવશે, તમારા હાથેથી આમ રજોરણ મળી રહ્યો ને હું અંગીકાર કરતો તો કેવો આનંદ આવશે. આવી રીતે પરમાત્માની સામે ક્યારેક ક્યારેક પ્રાર્થના કરજો, રોજ પ્રાર્થના કરજો. કાંડાની પૂજા કરતી વખતે તમે હંમેશા પૂજા કરજો. પાછળ સિંહાસન જોઈ લો, 3 છત્ર જોઈ લો, સુંદર મજાના દેખાતા સમસ્રના આ 12 કાંખા અને દેખાતા દ્વાર તમે જોઈ લો, કેવું સરસ દેખાય છે. અને આવા દ્રશ્યની અંદર જોવો, વિનય તમે જો, પરમાત્મા પાદ પીઠ પર ઉભા છે તો ઇન્દ્ર નીચે ઉભા છે. આ વિનય પણ ખાસ જોઈ લો કે ભગવાનથી સમાસને ઉભા નથી રહેવાનું, ભગવાનથી નીચે ઉભા છે. આ બધા વિનય ગુણ યુક્ત, અને તમે જોશો કેવો આનંદ આવશે. આ એક રાજા મહારાજાઓ માથે મુગટ છે, બાહે બાજુબંધ છે, મજાના વેશ, એવા સુંદરના વસ્ત્ર સાથે આવ્યા છે.
બધા લોકો ભગવાન પાસે દીક્ષા લેવા માટે તત્પર થયા છે અને પરમાત્મા બધાને રજોરણ આપી રહ્યા છે. વાહ, ઓઘો ક્યારે મળશે? ઓઘો છે અણમોલો, બેની એનું જતન કરજો. મોંઘી છે મુપતિ, બેની એનું રટન કરજો. આ બધા ગીતો ક્યારે ગવાશે? આપણા બધામાંથી આપણી સુંદર મજાની દીક્ષા ક્યારે થશે? આ ભાવમાં આપણે રજોરણ ક્યારે લેશું? મારે તો વિનંતી છે, જેટલા પણ મારી વાત સાંભળી રહ્યા છો બધા શ્રુત સદે પરિવાર પ્રેમીઓને, મારી એક વિનંતી છે, તમારી દીકરીને જયારે તમે સાસરે વળાવો ને, ભલે તમે 51 જોડી કપડા આપજો, ડાયમંડના સેટ આપજો, સોનાના સેટ આપજો, ચાંદીના સેટ આપજો, તમે મજાની ક્રોકરીના સેટ આપજો, પણ સાથે સાથે એક બે વસ્તુ આપવાનું ભૂલતા નહીં. એક, એને જે ઘરમાં અનુકૂળ થઈ જાય એવી નાની પ્રતિમા ભગવાનની આપજો, અને બીજા નંબરમાં એક રજોરણ અથવા પાત્રાની જોડ આપજો, અને કેજો દીકરી રોજ આના દર્શન કરજે. એક માતા પિતા તરીકે તમે એટલો આદર્શ મનમાં રાખજો, ભલે દીક્ષા લઈ શકીએ કે ન લઈ શકીએ, પણ આપણી કુખે આવેલો વ્યક્તિ એનો સંસાર ન વધે એની ભાવનાનું એક નિમિત્ત તમે સર્જન ચોક્કસ કરજો. આ રજોરણ, આ પાત્રા અને આ ભગવાનની પ્રતિમા, આ ત્રણ વસ્તુ અમૂલ્ય છે, વિષમ કાળની અંદર બહુ તારનાર છે. એના થકી કેટલું તરી જવાશે એની આપણે કલ્પના ન કરી શકીએ. આપેલી વસ્તુઓ ખરેખર સરસ હશે, અદ્ભુત હશે, પણ એના માટે પણ મહેનત કરજો, કારણ કે આ રજોહરણ છે, પરમાત્માના વરદ હસ્તે મળી રહ્યું છે. અને યાદ રાખજો, રજોહરણની વાત આવી છે માટે હું કહું છું કે દરેક દીક્ષાર્થી જયારે દીક્ષા લે ને ત્યારે દરેક ઉપકરણના ચડાવા હોય છે, પણ આ ભગવાનના હાથમાં જે રજોહરણ દેખાય છે ને એના ક્યારેય પણ ચડાવા હોતા નથી. એ ચડાવા નથી, કારણ કે રજોહરણની કિંમત નથી, અમૂલ્ય છે, અગણ્ય છે, માટેનો ચડાવો નથી રાખેલો. અધિકાર સંસારી દીક્ષાર્થીના માતા પિતા અથવા પરિવારને કહેવામાં આવે છે, તમે ગુરુદેવને વરાવી દો અને ગુરુ એને આપશે. માતા પિતાએ દીકરો શાસન આપ્યો, માટે રોજરોજ એવું ઉત્તમ ઉપકરણ માતા પિતાને સંઘ તરફથી અને વ્યવસ્થા તરફથી એક સપ્રેમ એક આદરપૂર્વક આપવામાં આવ્યું, અને અમૂલ્ય વસ્તુની કિંમત આજે પણ ઉત્તમ છે. રજો હરણ કહેવાય છે, ઓઘો કહેવાય છે, ઓઘો કરતા બી ઉત્તમ શબ્દ છે રજો હરણ. કર્મરૂપી રજને જે દૂર કરે એવી વસ્તુ જે સાધુનું લિંગ છે, આ રજોરણને નતમસ્તક વંદન કરીએ અને આપણે યાદ કરીએ આવા આદિનાથ પરમાત્માના જ્યાં વેષણા થયા છે, 98 દીકરાઓએ જ્યાં દીક્ષા લીધી છે, 8 પૌત્રોએ જ્યાં દીક્ષા લીધી અને 10,000 આત્માઓ જ્યાં દીક્ષા લીધી છે, એવા ધન્યાથી ધન્ય દિવસે નીકાળતા ચાલો આપણે આગળ વધતા હતા સત્રો એ જ અષ્ટાપતિ તીર્થયાત્રામાં આગળ વધીએ. 98 દીકરાએ દીક્ષા લઈ લીધી. ભરત અને બાહુબલી બંને વચ્ચે યુદ્ધ થયું. હા, ભરત અને બાહુબલી બે જણા શામ સામે છે. ભરત ચક્રવર્તી છે, 6 ખંડ એને જીતવાના જ હોય. બાહુબલીને કહે છે મારા અંડરમાં આવી જા. બાહુબલી કોણ છે? આ બાહુબલી સામાન્ય પુરુષ નથી. શું વ્યાવચનો ગુણ છે આ બાહુબલીમાં? પૂર્વ જન્મમાં 500 સાધુની વ્યાવચ કરેલી છે. વ્યાવચ એટલે સેવા, કર્તવ્ય સમજીને જે વ્યક્તિ સેવા કરે છે ને એ જીતી જાય છે. અને વ્યાવચનું પુણ્ય એટલું જબરદસ્ત મળ્યું છે, અથાગ અમાપ બળ એમને પ્રાપ્ત થયું છે. અને બળવાન વ્યક્તિ એ અને ભરત ચક્રવર્તી યુદ્ધ થાય છે. ઘણા પ્રકારના યુદ્ધ થયા, ગદાગદ યુદ્ધ થયું, વાઘ યુદ્ધ થયું, મુષ્ટામુષ્ટિ યુદ્ધ થયું, બધા યુદ્ધમાં ભરતની હાર થાય છે અને બાહુબલી જીતી જાય છે. યાદ રાખજો, ચક્રવર્તી કોઈ જો સારે તો નહીં, પણ આ બાહુબલીનું શુદ્ધ પુણ્ય, એને કરેલી વર્ષોની શુદ્ધ સાધના હોય, આજે એવા જબરદસ્ત વીર્યના માલિક બનાવ્યા છે, ભરત ચક્રવર્તી નબળા પડે છે. લડતા લડતા છેલ્લે એક મુષ્ટામુષ્ટિ યુદ્ધ આવે છે, એમાં એક મુઠ્ઠી ભરત બાહુબલીના માથા પર મારે છે. બાહુબલી ઢીચણ સુધી જમીનની અંદર જતા રહે છે. બાહુબલીનો નંબર આવ્યો, બાહુબલીએ મુઠ્ઠી ઉપાડી દીધી, પણ ત્યાં આશ્ચર્ય સર્જાઈ ગયું. જો આ મુઠ્ઠી એને ભરતના માથા પર મૂકી હોત તો જ્ઞાની ભગવાન તેમ લખે છે ભરત જમીનની અંદર લટાઈ ગયો હોત, એટલી તાકાતથી મુઠ્ઠી ઉપડી હતી. પણ એ જ વખતે રિયલ મોહનીય કર્મ તૂટી ગયું. કોના માટે લડવાનું? સેના માટે લડવાનું? કોના વંશજ છીએ? કયું કુળ છે? ઇક્ષ્વાકુ વંશ છે? અને આવા સુંદર મજાના તરણ તરણ જહાજ પરમાત્માના વંશજ દીકરાથી ના, પણ એક મહાન વ્યક્તિત્વનો એક વિશેષતા હોય છે. સ્વાભિમાની માણસોને એક પણ કાર્ય થઈ ગયું હોય ને ત્યારે પોતાના હાથ એકવાર ઉપર થઈ ગયા હોય ને પછી ક્યારેય નીચે ઉતરતા જ નથી. પણ એ વખતના સમયમાં એને પોતે વિચાર્યું કે હાથ ઉપર થયો જે નીચે નહીં જાય, પોતાના માથા પર હાથ મૂકીને લુંચન કરી નાખ્યું, દીક્ષા લઈ લીધી. આ નગરી હતી કર્ણાટક શ્રવણ બેલગોળા, અને જગ્યા પર બાહુબલીજીએ સાધના ચાલુ કરી દીધી. હવે સાધના માટે છે ને સામાન્યતા એવો ઉલ્લેખ મળે છે કે એમને પોતાને અભિમાન હતું કે હું ત્યાં જઈને મારા કરતા મારા જે નાના ભાઈ, કારણ કે ભરત પહેલા ભાઈ, બાહુબલીનો સેકન્ડ નંબર, બાકીના 98 દીકરાઓ એનાથી નાના, અને 98 દીકરાએ દીક્ષા લીધી એટલે તરત બધા કેવળાની પ્રાપ્તિ થઈ ગઈ. બે જણને કેવળાની પ્રાપ્તિ બાકી છે, એક ભરત મહારાજ અને એક આ શ્રી બાહુબલીજીને. હવે બાહુબલીને એમ શાસ્ત્રમાં ઘણી જગ્યાએ એવું સાંભળવા માટે આવે છે, વાંચવા પણ મળે છે કે ભાઈ બાહુબલીને વિચાર આવ્યો કે ત્યાં જઈને 98 નાના ભાઈને વંદન ક્યાં કરવા, એટલે અહીંયા ઉભો રહી જઈશ. પણ તમને આ બાબતમાં મારે ખુલાસો કરવો છે. આ પાઠ કરતા મને લોક પ્રકાશ ગ્રંથમાં એક બહુ મજાનો પાઠ મળ્યો. ત્યાં પછી બાહુબલી શું વિચારે છે ખબર છે?
કે મારા કરતા મારા નાના દીકરા 98 ભાઈઓ એ કેવળાની પ્રાપ્તિ થઈ ગઈ છે અને મને હજુ કેવળાન થયું નથી. હું ત્યાં વગર કેવળાને જઈશ તો 98 ઘેટાઓની વચ્ચે એક ઉટિયા જેવો હું કેવો લાગીશ? ઘેટાઓની વચ્ચે હું ઊંટ જેવો, એટલે હાઉ લધર વગરનો, અઢારંગ વાંકા વાળો, મારી પાસે કઈ હશે? મારા ભગવાનની વેલ્યુ ડાઉન થશે અને કેવું દેખાશે? માટે અહીંથી કેવળાન પામીને જાઓ, એટલે મારા ભાઈઓનું કે મારા પ્રભુનું ઓછું ના આવે. વિચારો કેટલી ઉત્તમતા છે. કોઈ પણ વ્યક્તિના પ્રસંગમાં જઈએ તો આપણે કપડાં પણ ઉચિત પહેરીને જઈએ. કેમ? તો કે એનો પ્રસંગ ખરાબ દેખાવો ન જોઈએ. પર ખજૂતા અને પરાર્થકરણની ભૂમિકાવાળા આત્માઓ જ કેવળાની પ્રાપ્તિ કરતા હોય છે. અને બસ ભાવબલી અહીંયા ઉભા રહી ગયા. સાધના તો જુઓ, દાઢી કેટલી લાંબી થઈ છે, પંખી એની અંદર માળા બનાવ્યા છે અને પંખીઓ બેઠા છે દાઢીમાં. દ્રશ્ય જુઓ બરાબર. વેલ હાથમાં વીંટળાઈ ગઈ છે અને પગમાં ઓલો ચિત્તો, વાઘ, સિંહ, સાપ વગેરે મજાથી આવીને બેસે છે. એમ જ લાગે કે આ તો કોઈ પથ્થર છે. આ માણસ જેવી કલ્પના જ ન થાય. એક વર્ષ 12 મહિના સુધી આમને આમ સાધના ચાલતી રહી, હજુ સુધી કેવળનાની પ્રાપ્તિ નથી થઈ. અને પરમાત્મા આદિનાથ દાદાએ અષ્ટાપદ પ્રવૃત્તિ પોતાની જ બંને શિષ્યાઓ, આમ પોતાની બંને દીકરીઓ સંસારી પક્ષે, અને આમ બ્રાહ્મી અને સુંદરી, જે આમ સંસારી પક્ષે ભરત અને બાહુબલીની પત્ની થાય, પણ હવે તેઓ પૂજ્ય સાધ્વીજી ભગવાન થયા હતા, એમને કહ્યું જાઓ અને આ બાહુબલીજીને ઉપદેશ આપીને આવું અને એમને કહો હાથી પરથી ઉતરી જાય. બંને બહેનો આવ્યા અને આવીને કહે છે, વીરા ભાઈને વીરા કહેવાય, વીરા મોરા ગજ થકી ઉતરો, ગજ થકી કેવળ ન હોય રે, વીરા મોરા ગજ થકી ઉતરો. શબ્દ જયારે કાનમાં પડે છે અને બાહુબલીજી વિચારે છે, હું ક્યાં હાથી પર ઉભો છું, હું તો જમીન પર ઉભો છું અને આ બંને અવાજ તો મારા જાણીતા છે, આ મને એમ કેમ કે છે કે હું ગજ પર બેઠો છું? હું કોઈ ગજ ઉપર નથી. પણ વિચાર આવતા હતા યાદ આવે છે કે આ ગજ એટલે એમ કહેવા માંગે છે હું હાથી પર બેઠો છું, માટે મારે હાથી પરથી નીચે ઉતરવું જોઈએ. કયા હાથી પર? અભિમાન રૂપી હાથી પર બેઠો છું. બસ એક ડગલું, એક પહેલું પગથિયું, પહેલું પગલું માંડ્યું નથી કે બાહુબલીજીને કેવળનાની પ્રાપ્તિ થઈ ગઈ. એક ડગલું પાછળ હતા ખાલી, એક ડગલું. જેવું કર્મ તૂટી ગયું, સંજરણ માન કસાય જેવો તૂટી ગયો અને કેવળનાની પ્રાપ્તિ લઈને બાહુબલીજી, જો ઇન્સેટમાં તમને ચિત્ર દેખાય છે, અષ્ટાપદ પર ડાયરેક્ટ પરમાત્માને મળવા માટે આવી રહ્યા છે. આ પરમાત્માને મળવા માટે આવેલા બાહુબલીજી હતા, બળના માલિક હતા. આમાં મારે સંદર્ભમાં એક વાત સરસ કરવી છે તમને. શાસ્ત્રમાં લખ્યું છે, બીજા બધા ગુણો નાશવંત છે, એના ફળ મળે અથવા ન પણ મળે, પરંતુ વ્યાવચનું પુણ્ય હંમેશા મળે જ છે. વ્યાવચ્ચો 100 ગુણો અપડી વહુ, વ્યાવચ્યથી પ્રાપ્ત કરેલું પુણ્ય ક્યારે પણ નાશ ન થતું, એ તમને પ્રાપ્ત થાય છે, એનું ફળ તમને મળે જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આવા વ્યાવચ ગુણના માલિક એવા બાહુબલીજીને વંદન કરીને ચાલો આપણે આગળ વધીએ. આગળ વધતા વધતા હવે બાહુબલીજીના વંદન થયા, બાહુબલીજી પરમાત્મા આદિનાથ દાદા સાથે પહોંચી ગયા, પ્રાપ્ત તો થઈ ગયા. હવે શું થાય છે? હવે અષ્ટાપદ પર્વતની તીર્થની યાત્રા કરતા કરતા આગળ વધીએ અને આના પછીના દ્રશ્ય તરફ આપણે આગળ વધતા જોઈએ કે ભરત અને બાહુબલી આ બંનેમાં બાહુબલીજી તે પહોંચી ગયા અને પોતે પરમાત્માની પાસે આવીને સુંદર મજાની પોતાની ભૂમિકાઓને અને પોતાની યાત્રાને તો યાદ કરી. અને અચાનક જ ભરત રાજાને સમાચાર મળ્યા ત્યારે કે ભગવાન આદિનાથ દાદા અહીંયા છે અને બધા સુંદર મજાની આરાધના કરી રહ્યા છે, ત્યારે 500 ગાડા ભરીને એ પોતે વસ્તુ અનાજ વગેરે ખાવા પીવાનું લઈને ત્યાં આગળ પહોંચ્યા હતા. 500 ગાડામાં અનાજ લઈને તેઓ આવ્યા હતા અને મજાનું એ દ્રશ્ય તમને હમણાં સ્ક્રીન પર દેખાશે. બહુ સરસ દ્રશ્ય છે. ભરત ચક્રથી ભગવાનની ભક્તિ માટે આવે છે ત્યારે 500 ગાડા ભરીને વસ્તુ લઈને આવે છે, અનાજ લઈને આવે છે, વસ્તુઓ લઈને આવે છે, ભોજન સામગ્રીઓ લઈને આવે છે. મારે પરમાત્માની ભક્તિ કરવી છે, મારે સાધુ સાધુજી ભગવાનની ભક્તિ કરવી છે, મારે મારા પરિવારની બધાની ભક્તિ કરવી છે. ભક્તિ કરવા માટે ત્યાં આગળ પહોંચે છે, વિનંતી કરે છે કે સાહેબ ત્યાંથી નીકળ્યો છું અને આપણે ત્યાં આગળ ભક્તિ કરવા માટે આવ્યો છું, આપણે ત્યાં ભોજનની સુંદર મજાની વ્યવસ્થા માટે આવ્યો છું, હું ત્યાં આગળ આપની ભક્તિ કરવા માટે આ બધી વસ્તુ લઈને આવ્યો છું, પરમાત્મા મને લાભ આપો, આપ મને લાભ આપો. અને એ વખતના સમયમાં તે વખતે ભરત ચક્રવર્તી ને ભગવાન કહે છે, અમારે ત્યાં નિયમ છે કે અમને સાધુ છીએ અને સાધુ જીવનની અંદર ક્યારે પણ અમને લોકોને બતાવેલી આવી ગોચરી ક્યારે પણ ન ચાલે. રાજાના ઘરનું બનાવેલું રાજપિંડ અમને ક્યારે પણ ન ચાલે. રાજપિંડ અમને માન્ય નથી, રાજપિંડ અમને ક્યારે પણ નહીં ચાલી શકે. ત્યારે ભરત ચક્રવર્તી દુઃખી થઈ જાય છે. આ રાજગાદી શું કામની કે જે હું સાધુ સાધી ભગવતને હું પોતે વરાવી પણ ન શકું? શું કામનું આ રાજગાદીનું ભૂમિકા કે જેમાં મને કાંઈ આવી સંપ્રાપ્તિ જ ન થાય? બહુ રડે છે, ખૂબ રુદન થાય છે, બહુ વિચાર કરે છે. અને તે વખતે ભગવાન કહે છે, દુઃખી કેમ થાય છે? તારી પાસે ઘણા રસ્તા છે, તો બીજા રસ્તા બી અપનાવી લેને. એક કામ કર, તારે જો કરવું છે ને તો વિશિષ્ટ તને કામ બતાવું. જેટલા આપણા સાધર્મિક હોય ને એ બધાને તારે ભોજન કરાવવાનું, એ પણ એક મોટો લાભ છે.
તારે એ લાભ તો તું લઈ શકે છે, ભલે સાધુ સાધી ભગવાનની મર્યાદા છે કે રાજપીંડ ના વાપરી શકે, આ લાભ લે બસ. એટલે એ દિવસથી સાધનની ભક્તિની શરૂઆત થઈ. આપણે ત્યાં આ સાધનની ભક્તિ એટલે સાધનવિક મીનિંગ એમ નહીં સમજતા કે કોઈ પણ ગરીબ વ્યક્તિ કે કોઈ જૈન પાસે પૈસા ન હોય એને સાધનવિક કહેવાય. અરે કરોડોપતિ પણ કરોડોપતિ સાધર્મિક કહેવાય, અબજોપતિ શું અરબોપતિ હોય તો એ સાધર્મિક કહેવાય, જૈન જૈન બધા સાધર્મિક કહેવાય, સમાન ધર્મનું આચરણ કરે એને સાધર્મિક કહેવાય. આપણે બધા સાધર્મિક છીએ અને ભક્તિ ચાલુ થઈ. વિનીતા નગરી અયોધ્યા નગરીની અંદર આવા મજાના રોજના ભોજન સમારંભ શરૂઆત થયા. અને મેં પેલા વાત કરેલી 60,000 મન મીઠું વપરાતું, બધા આવો ભોજન વાપરીને જાઓ. અને એ વખતના સમયમાં ભરત ચક્રવર્તીએ શ્રાવકોને કહ્યું કલાકે કલાકે આવવાનું, પ્રહરે પ્રહરે, એટલે 3-3 કલાકે શ્રાવકોની ટીમ આવે અને મારા કાનમાં શબ્દ મૂકા જાય, માહન માહન તત્વમ તું જ્ઞાયતે, માહન માહન, આવો શબ્દ કહેવાનો. કારણ કે હું ચક્રવર્તી છું તો હું આ સંસારની અંદર સખત ને સખત હું પાપોની હિંસામાં બેઠો છું, હું દુનિયા આ સંસારમાં મારે યુદ્ધ અને બધું ખૂબ કરવાનું છે, આવા સમય દરમિયાન મને બચાવનાર કોણ? માટે એવા સમયમાં એને પોતે એવા શ્રાવકોને નિમ્યા હતા. શ્રાવક આવે અને દર 3 કલાકે એને કે માહન માહન આવી રીતે ઉપદેશ આપે. યાદ રાખજો, સંસારમાં ક્યારેક કોઈ મોટી પદવી પર બેસી ગયા હો, સખત પાપ થયેલી જગ્યા પર બેસી ગયા હો, ત્યારે કોઈ કલ્યાણ મિત્રો તેવા રાખજો કે જે આવીને આપણને બચાવવાની કામ કરે, જે આવીને આપણને બચાવવાની કોશિશ કરે, જે આપણને કોઈ સુંદર ભૂમિકાથી આપણને એક અંદરનો આનંદ અને આહ્લાદ કરાવે અને આપણને આવીને કઈ પાપોથી બચાવે. માટે માહન શબ્દ, એ માહન એટલે બ્રાહ્મણ થયા, પણ પછી બધા લોકોનો ફાયદો ઉઠાવવા લાગ્યા. આવું ઉપદેશ ના આપતો ને તો એ જમવામાં, કે જે લોકો આવું કહેવા માટે આવે ને એને ભરત ચક્રવર્તીને ભોજન મંડપમાં જમીને જવાનું, ફ્રીમાં નહીં જવાનું. ત્યારે બધા લોકો થોડો મિસયુઝ પણ કરવા લાગ્યા. ત્યારે એ વખતે ભરત રાજાએ જે શ્રાવકો હતા તેને જનોઈ, જનોઈ એટલે અંકરત્ન દ્વારા, જનોઈ જે રીતે અત્યારે બ્રાહ્મણ જનોઈ પહેરે છે તેમ જૈન બ્રાહ્મણ હતા, અને એને જનોઈ જે શ્રાવકોને આવી જનોઈ આપેલી હતી. અને જનોઈ પહેરીને લોકો આવે એટલે બીજા લોકો આવીને જમી જાય એનાથી વાંધો ન હતો, કે ખાલી માત્ર શ્રાવક આવીને મને કહેશે તો અસર થશે. એટલે શ્રાવકોના ઉદ્દેશથી એમને આ કાર્ય કર્યું હતું અને એટલા માટે એ વખતથી આપણે ત્યાં આગળ જનોઈ આવી ગઈ. આજે પણ અમે લોકો અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ કરવા જઈએ, અમારે જનોઈ પહેરવાની હોય છે અને અમે જનોઈ પહેરીને કરીએ છીએ. કારણ કે પરંપરામાં જનોઈ આપણા જૈનોની જનોઈ છે. આ જૈન બ્રાહ્મણ ત્યાં વિધિ વિધાન થયા હતા. જો ચિત્રમાં કેવું સરસ છે, 500 ગાળા ભરીને ચક્રવર્તી પધાર્યા છે અષ્ટાપદ પર્વત ઉપર. આ બાજુ જયારે વિનંતી કરે છે ડાબી તરફના ઇન્સેટમાં જે દેખાય છે ત્યાં ભગવાન ના પડે છે, રાજપીંડ અમને ન ચાલે. પણ જમણી તરફના ઇન્સેટમાં તમે જો એ પોતે સ્વયં પીરસી રહ્યા છે અને સાધર્મિકોને જમાડી રહ્યા છે. આ દ્રશ્ય તમે નિહાળી લો, કેવું દ્રશ્ય છે. આ સાધની ભક્તિની શરૂઆત અષ્ટાપદ તીર્થના ઉપદેશ, જ્યાં ઉપદેશ થયો ત્યારથી શરૂઆત થઈ. માટે પરુષાના 8 દિવસોમાં કોઈને કોઈ સાધર્મિકને જમાડવું એ કર્તવ્ય છે. આપણે ત્યાં સાધની ભક્તિનો લાભ મળે એ ઉત્તમ ઉત્તમ કર્તવ્ય છે. આવા ભાવ સાથે આગળ વધતા વધતા ચાલો આના પછીના ચિત્ર તરફ આપણે આગળ વધીએ. અષ્ટાપદ પર્વતની ઉપર બધું ચાલતું તો રહ્યું હતું, આદિનાથ પરમાત્માના વખતની આ ઘટના અને તમે દ્રશ્ય જોઈ શકો છો. શાયદ આ દ્રશ્ય અને કદાચ વર્તમાનમાં કોરોનામાં લાઈન્સર લાશ સુવાડી હોય ને આ દ્રશ્ય, બેમાં બહુ મોટો ફરક છે. અસમાધિ મહિમા અધર્મપણામાં જે લોકો કર્મના ઉદયથી ને રોગના માધ્યમથી લાઈન્સર સુવે છે કબ્રસ્તાનમાં, એ બધા લોકો તો રોગી અવસ્થામાં છે. આ તે મહાન વ્યક્તિ છે, બધા જીવે છે, પણ બધા જ 10,000 સાધુઓએ અનશન સ્વીકાર્યું છે. પરમાત્માએ અનશન લીધું છે અને બધા 10,000 મૂળી ભગવંતોએ અનશન લીધું છે. દેવતાઓ ઉપરથી આવ્યા છે અને તેમને વંદન કરી રહ્યા છે. આ અનશનનો એક પ્રકાર છે જેમાં સુઈ જવાનું, બોડીને હલાવવાની પણ નહીં, અને આમ શરીરને ધીરે ધીરે ક્રુશ કરતા કરતા પ્રાણ જતા રહે, કશું જ નહીં કરવાનું, શરીરને આ રીતે જ રાખવામાં આવે. આ એક અનશનનો પ્રકાર છે. અને તમે જો પરમાત્મા આદિનાથ દાદાની ખાસ મૂર્તિ જુઓ અને એમાં જો તમે ભગવાનની પાછળ તમને કાળા કાળા રંગની બે લટ દેખાય છે. આ લટ શું છે? જ્યારે પરમાત્માએ દીક્ષા લીધી તે વખતના સમયમાં પરમાત્માએ 5 મુષ્ટિ લોચ કરવાનો હોય છે. આગળના વાળ, 2 બાજુના સાઈડના વાળ, દાઢી મૂછના વાળ અને છેલ્લા નંબરમાં પાછળ રહેલા વાળ, 4 જગ્યાના વાળ થઈ ગયા છે. આ દ્રશ્ય ઇન્દ્ર મહારાજાને ગમી ગયું એટલે ઇન્દ્ર મહારાજાએ વિનંતી કરી કે ઋષભદેવ આપ પ્લીઝ આટલા વાળ રહેવા દો ને, બહુ સરસ લાગે છે. પરમાત્માને ક્યાં શરીર પર કઈ મોહ હતો, તને સારું લાગ્યું રાખી દીધું. આમ કરીને પરમાત્માએ 4 મુષ્ટિ લોચ કર્યો છે. આપણે ત્યાં 2 તીર્થંકરે 4 મુષ્ટિ લોચ કર્યો, એક આદિનાથ પરમાત્માએ અને એક મલિનાથ પરમાત્માએ. મલિ વંશ સ્ત્રી હતા, સ્ત્રીને દાઢી મૂછ ના હોય એટલે 2 પરમાત્માને દાઢી મૂછ વગરના લોચ કર્યા, બાકીના બધા પરમાત્માએ 5 મુષ્ટિ લોચ કર્યા હતા. અને લુષ્ટિ લોચ થઈ જાય પછી ઇન્દ્ર મહારાજા વજ્ર ફેરવી દે એટલે વાળ ક્યારેય પણ દીક્ષા પછી વધે જ નહીં. અને આ પ્રમાણે આ વાળવાળો ફોટો, માટે જ્યાં બી તમને આદિનાથ પરમાત્માના પ્રાચીન પ્રતિમાઓ મળશે અથવા હમણાં અર્વાચીન ભગવાન પણ મળશે, બધાને આવી લટ બતાવવામાં આવેલી છે. સાપુર વગેરે તીર્થોમાં તમને આ લટ સવિશેષ રૂપે દેખાશે. આ રીતે કરતા કરતા પરમાત્માના નિર્વાણનો અણસન લીધું છે. અણસનના 3 પ્રકાર હોય છે, ભક્ત પરિજ્ઞા, ઇંગિની અને પાદવગમન. એમાં પહેલું જે પ્રકરણ છે એ વિશેષતા એ હોય છે કે જ્યાં આગળ સ્વયં પોતે આ સૂતા પહેલા
એવું આવે છે કે એમાં પોતે પચખાન લે, પાણીની છૂટ રાખે, અસન ખાયમમ સાયમમ એટલે કે ભોજન, ફ્રૂટ, નાસ્તા વગેરે અને દવા વગેરેનો ત્યાગ થાય છે, પાણી છૂટ રાખવું પડે છે. ધીરે ધીરે પાણીનો ત્યાગ થાય છે અને સમાધિ પણ પીવડાવવામાં આવે છે, જેને કારણે બોડી એનર્જી ઓછી ન થાય અને પોતે પેટ પણ સાફ થઈ જાય. પછી એ લોકો ધીરે 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 જેમ જેમ શરીર વીક થતું જાય એટલે હલવા ચાલવાનું ઓછું કરે છે. ત્યારે ભક્ત પરિજ્ઞામાંથી ઇંગીની અધ્યયનમાં આવે છે. ઇંગીની એટલે શું? તો કે ચારે પ્રકારના આહારનો ત્યાગ અને જ્યાં બેઠા છો ત્યાં એ રૂમમાં જ રહેવાનું, ખાલી બેસી રહેવાનું અને પડખા ફેરવવાના. એનાથી પણ આગળ વધતા હતા ત્રીજો પ્રકાર છે પાદપ ઉપગમ. પાદપ એટલે વૃક્ષ. વૃક્ષ એમ એક જ જગ્યાએ ઉભું છે, જે હલતું ચલતી ચલતું નથી, કશું જ કરતું નથી, તેમ વૃક્ષની જેમ સ્થિર થઈ જવાનું, કશું જ નહીં કરવાનું, જેમ છે એમને એમ જ રહેવાનું, બીજું કાંઈ જ નહીં કરવાનું, એમ વૃક્ષ. પાદપ અનશન આવા પ્રકારનું છે. આ રીતે અનશન લઈ અને પછી છેલ્લે પ્રાણ પતી જાય ત્યાં સુધી આમને આમ જ રહેવાનું, જરા પણ પડખા પણ નહીં ફેરવાના, આવા ઉત્કૃષ્ટ પ્રકારનું અનશન બતાવેલું છે. અત્યારે સ્થાનકવાસી સંપ્રદાયની અંદર સંથારો લેવાનો વિધિ અત્યારે ત્યાં પણ ચાલુ છે. ઘણા બધા સાધુ સાધ્વીજી અને શ્રાવક શ્રાવિકાઓ સંથારો લેતા હોય છે અને પછી જયારે મૃત્યુ પામે ત્યારે લોકો શબ્દ વાપરે છે સંથારો સીજી ગયો, એટલે એમ સમજવાનું કે તેઓ હવે મૃત્યુ પામી રહ્યા છે. પરમાત્માએ નિર્વાણ અનશન લીધું છે, આ સમાચાર ભરત ચક્રવર્તીને મળે છે. ચાલો આના પછીના જો આગળના ચિત્રો તરફ આગળ વધીએ. આ જુઓ, દોડતા દોડતા ભરત. આ દ્રશ્ય તમને ખાલી મારે કેવું છે? આ શું દ્રશ્ય હતું? ભરત ચક્રવર્તીને જયારે ખબર પડી, સમાચાર મળ્યા અયોધ્યાથી 92 કિલોમીટર દૂરી પર કે ભગવાન આદિનાથે હવે અનશન અંગીકાર કરી લીધું છે. અનશન શબ્દ સાંભળતા ભરત પગમાં મોજડી પહેરવા પણ ઉભો નથી રહ્યો, મુગટ પહેરવા પણ ઉભો નથી રહ્યો, ન રથ, ન પાયદળ, ન અશ્વદળ, ન ગદળ, ન અંબાડી, નેવર, કઈ જ નહીં. દોડ્યો છે રીતસરનો, દોડ્યો છે, બસ મારા પ્રભુ હવે મને નહીં મળે, દોડ્યો છે. શું તલસાટ હશે, શું તલસાટ! તમે ઉપર જો ઇન્સર્ટમાં જો ચિત્ર બતાવ્યું છે, અણસન આવી રીતે લીધું છે, એ મનમાં વિચાર રાખીને દોડ્યો છે. એ દોડ્યા એટલે એની પાછળ અંતપુર, સેનાધિપતિ, સૈનિકો, મંત્રીઓ, મહામંત્રીઓ, સામંત રાજાઓ, અતિમંડલિક રાજાઓ, ઈશ્વર, ઇભ્ય, શ્રેષ્ઠી બધા જ દોડ્યા. રસ્તામાં બધા લોકો રથ આપવા તૈયાર થઈ ગયા, નહીં, છરી પાલીને, છરી, બ્રહ્મચર્યનું પાલન, ચપ્પલ વગર, ગુરુની પાસે જ જવું છે ભાવનાથી, બ્રહ્મચર્યની સાથે સાથે સચિત વસ્તુનો ત્યાગ, ન ખાવું ન પીવું, આવી રીતે દોડ્યા છે. અને દોડતા દોડતા શાસ્ત્ર ત્યાં સુધી લખે છે પગમાંથી લોહીની ધારા છૂટી ગઈ હતી. આ ભરત ચક્રવર્તી ચક્રવર્તીનું સુખ ગાદલા પરથી શું, જિંદગીમાં કેવી નીચે પગ જમીને ટચ ન કર્યો એટલો કુમાળો પગ હોય અને આવા માટી કાકરા પથ્થરની અંદર જયારે દોડે ત્યારે કેવી દશા થાય. 3-6 ખંડનો અધિપતિ ચક્રવર્તી ભરત મહારાજા, જેને આરિસા ભવનમાં કેવળાન પ્રાપ્ત થવાનું છે, તે ભરત મહારાજા આજે દોડી રહ્યા છે. શેના માટે દોડી રહ્યા છે? ભગવાન આદિનાથ હવે મને નહીં મળે, એને અનશન અંગીકાર કરી લીધું છે. કોઈ પણ વ્યક્તિના મૃત્યુની વાત સાંભળતા, સિરિયસલી વાત સાંભળતા, આપણી શું દશા હોય છે? આપણી તો સંસારિક અવસ્થાની દશા છે. આ તો તીર્થંકરનો મિલાપ, એ પણ બે પરમ પવિત્ર આત્માઓ, એ પણ તદ્ભવ મોક્ષગામી આત્માઓ, એના મિલન પણ કેવા હશે, કલ્પના તો કરી લો. અને આવી રીતે પોતે દોડે છે. દોડતા 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 ખડભડી ઉઠ્યો છે, ખડભડી ઉઠ્યો છે ભરતનો આત્મા, મને મારા પ્રભુ નહીં મળે, મને મારા પ્રભુ નહીં મળે. દોડ્યો છે, કેવું દોડ્યો છે! શાયદ આવી એક દોટ આપણે પણ થાય, કોઈ જગ્યાએ મહાત્મા ગોચરીમાં આપણા વિંગમાં પધાર્યા હોય અને મહાત્મા ઉપરના ઘરથી ઓઢીને નીચેથી જતા રહે અને આપણા ઘરમાં ધર્મલાભનો શબ્દ સાંભળવા માટે ન મળે અને આપણે આવી રીતે દોડ્યા હોય. સાહેબજી તમે ચપ્પલ શું પહેરે, કાંઈ નહીં, દોડ્યા હોય, વાળ જે હોય તે વાળ ઓળવાય ન ઉભા રહ્યા હોય, સાહેબજી લાભ આપીને જ જવું પડશે, કેમ અમારા ઘરેથી તમે પાછા જઈ શકો? આપણને અંદરથી આવો તલસાટ હોય, આપણને અંદરથી આવી ભૂમિકા હોય, આપણને અંદરથી આવો ભાવ હોય કે નહીં મને પ્રભુ આપના દર્શન ક્યારે મળે. આવો તમે મુખાકૃતિ તો જુઓ શું બતાવી. 1-6 ખંડનો અધિપતિ માનસ સામાન્ય માણસ જેમ દોડી રહ્યો છે, તમે જુઓ એનો હાર પણ કેવો દેખાઈ રહ્યો છે ચિત્રમાં, કે દોડે છે તો એનો હાર પણ હલીને પેન્ડલ ક્યાં પહોંચ્યો, આવી રીતે આખું દ્રશ્ય નિર્માણ કરીને બતાવ્યું છે. આ કેટલી ધન્યાતી ધન્ય પલ છે, અને પોતે પરમાત્માને મળવા માટે દોડે છે. પરંતુ સમય જતા પરમાત્મા પણ આ જગતથી વિદાય તો થાય છે, કારણ કે દરેક વસ્તુનું આયુષ્ય તો પૂરું થવાનું એક નિમિત્ત જોડાયેલું જ છે. પરમાત્મા નિર્વાણ પામી ગયા. આદિનાથ પરમાત્માનું નિર્વાણ છે. આ નિર્વાણ કલ્યાણક છે. પરમાત્માનું નિર્વાણ કલ્યાણકની ઉજવણી એ અદભુત દિવસ છે. પોષ વદ તેરસનો દિવસ, અને પરમાત્મા આદિનાથ દાદા આ જગતથી અષ્ટાપદ પર્વતથી વિદાય થયા. મારે અહીંયા તમને 3 વાત કરવી છે. પહેલી વાત એ કરી છે કે 120 તીર્થંકર 24 તીર્થંકરના 5 કલ્યાણકની 120 ભૂમિઓ થાય. 120 ભૂમિમાંથી લગભગ 110 કલ્યાણક ભૂમિ મળે છે આપણને. દસેક ભૂમિઓ હજુ સુધી સ્પષ્ટ નથી, એમાં અષ્ટાપદ તો આપણે મળવાનું જ નથી. જે આદિનાથ પરમાત્મા મોક્ષ મેળવ્યું તો આપણે પ્રાપ્ત જ નથી થવાનું. પણ જીવનમાં જયારે શક્તિ હોય, શરીર સરસ ચાલતું હોય, તો તમે એક વખત આ કલ્યાણક ભૂમિની યાત્રા તો કરી લેજો. પણ ધ્યાન રાખજો, તમને સગવડતા ન મળે તો ફરિયાદ નહીં કરતા. તમને કદાચ ત્યાં આગળ રહેવા કરવાની, જમવા કરવાની તકલીફો પડે તો તમે થોડુંક સહન કરી લેજો. તમે એમ માની લેજો કે
આ પારસે અમને સાધનામાં મોકલ્યા છે ને એટલે સાધનામાં આવું જ કરવું પડતું હશે. ભગવાન બહુ ઇઝીલી મળે ને એવું નહીં કરતા. પ્રભુને માટે જવા માટે થોડું તો સહન કરવાની તૈયારી રાખજો. એક વાત. બીજી વાત મારે તમને કરવી છે, આ નિર્વાણ. નિર્વાણ કલ્યાણક કેટલું અદભુત હોય છે. નિર્વાણ એક કલ્યાણક બતાવ્યું છે. આમ તો નિર્વાણ એટલે આમ જોવા જાવ તો બુજાઈ ગયો, આપણી ભાષામાં કહે તો મૃત્યુ પામી ગયો, પરંતુ આ મૃત્યુ નથી, આ કલ્યાણક બન્યું છે. આપણે મરે તો આપણા આગળ કલ્યાણક શબ્દ ન જોડાય, સ્વર્ગસ્થ શબ્દ માનમાન જોડાય, પરંતુ આ પરમાત્મા છે એમના માટે તો નિર્વાણ કલ્યાણક બને છે. એ ચેવણ થાય તો બી કલ્યાણક, અને નિર્વાણ થાય તો પણ કલ્યાણક. કેમ, શું કારણ છે? અનેકને તારીને જાય ને એટલા માટે. બીજી એક વાત મારે તમને કરવી છે. પરમાત્મા જયારે મૃત્યુ પામે ત્યારે યુવાવસ્થા જ હોય, વૃદ્ધાવસ્થા ક્યારેય પણ ન હોય. એ વખતના જમાનામાં લોકોનું આયુષ્ય દેશો ને પૂર્વ ને પૂર્વ કરોડ વર્ષના આયુષ્ય હતા, ત્યારે પરમાત્માનું આયુષ્ય મધ્યમ આયુષ્ય જ હોય છે. જયારે 120 વર્ષનું આયુષ્ય આપણા બધાનું, ત્યારે પરમાત્મા મહાવીર સ્વામી 72 વર્ષના આયુષ્ય વાળા હતા. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ છે. અને કારણ એટલું સરસ છે કે પરમાત્મા એ પોતાના કર્મોને ખપાવવા માટે આવ્યા હોય, યુવાવસ્થામાં દીક્ષા લે, યુવાવસ્થાની અંદર પરમાત્મા યુવાન વય હોય ત્યારે જ નિર્વાણ પામી જાય. એ નિર્વાણ યુવાનો સહન ન કરી શકે, કારણ કે લોકો એમ વિચારતા હોય છે કે વૃદ્ધ અવસ્થામાં ધર્મ કરવાનો, યુવાનીમાં થોડી કરવાનો. નહીં, આ જોઈ લો, યુવાનીનું મૃત્યુ બતાવે છે કે તારી પાપ કરવાની જે ઉંમર છે ને ભયલા, એ જ તારી ધર્મ કરવાની ઉંમર છે. જેમ બિઝનેસ કરવા માટે યુવાનીની વય છે, પછી નિવૃત્ત કાળ છે, તેમ ધર્મ માટે પણ પછી નિવૃત્ત કાળ છે. પછી જે ધર્મ થયો છે તેને માનવાનો છે, યાદ કરીને ખુશ થવાનું છે. માટે જે ઉંમરમાં તમે પૈસો કમાવો છો, જે ઉંમરમાં તમે પાપ કરો છો, એ જ ઉંમરમાં તમે આ કલ્યાણક, તમે પોતે આ ધર્મ કરી લેજો. અને યુવાવસ્થામાં મૃત્યુ પામે ત્યારે લોકોને પરમાત્માની મુખાકૃતિ જોઈને એટલો તો અંદરથી યુવાનોને અફસોસ થતો હોય. એ અફસોસ કયા પ્રકારનો? તો કે હજુ પણ જીવ્યા હોત તો આપણા બધાનું કલ્યાણ થઈ ગયું હોત. પરમાત્માનું નિર્વાણ એટલે કલ્યાણક બને છે કે એની કલ્યાણની એમની બોડી, એમના શરીરને જોઈને પણ લોકો સમકિત પ્રાપ્ત કરે છે. આ બીજી વાત. અને ત્રીજી વાત, આપણે ત્યાં નિર્વાણ કલ્યાણકની ઉજવણી બતાવી છે. જ્યારે પરમાત્માનું નિર્વાણ થાય ત્યારે તે વખતે લાડવો ધરવામાં આવે. આપણે ત્યાં મેરુ તેરસની વ્યવસ્થા છે. પોષવદ તેરસના દિવસે દેરાસરમાં 5 શિખર મૂકવાના છે. શિખર એટલે કદાચ તમે તો આ સાંભળ્યું હશે કે નહીં ખબર નહીં, પણ પ્રાચીન કાળમાં હતું, અત્યારે ઇન્ડિયામાં તો થાય છે, ત્યાં થતું હશે કે નહીં ખબર નહીં. 5 શિખર પંચ મેરુ મૂકવામાં આવે. 5 શિખર પરમાત્માના 5 કલ્યાણકના રૂપે 5 શિખર મુકાય છે. કારણ કે પરમાત્મા નિર્વાણ થયા, નિર્વાણ થઈ ગયા એટલે અષ્ટાપદ તો આપણને મળતો જ નથી, એટલે અષ્ટાપદની યાદગીરી રૂપે દરેક દેરાસરમાં મેરુ તેરસ તરીકે 5 શિખર મુકાય છે. એટલે કે 5 શિખર આકારના 5 કળશ મુકાય છે, અને કળશમાં બધા લોકો ઘી પૂરે છે. અને એ ઘી એટલા માટે પૂરાતું કે આખો વર્ષ દેરાસરમાં ઘીના દીવા રહેતા, એમાં એ ઘી વપરાતું. ભગવાન આપનું નિર્વાણનો દીવો, કે નિર્વાણની જ્યોત હોય, એ જ્યોત અમારા દેરાસરમાં અખંડ બની રહેલી છે. આવી જ્યોત આના ઉદ્દેશો છે. અહીંયા નિર્વાણ કલ્યાણક છે. મારી એક ભાવના છે, આપણે બધા અહીંયા નિર્વાણ કલ્યાણકનું એક નાનકડું ચૈત્ય વંદન કરીએ, અને પછી આપણે આગળ વધશું. તો આપણે અહીંયા આગળ સાથે મળીને ચૈત્ય વંદન કરશું. તમે બધા જગ્યા પર જ્યાં છો ત્યાં બેઠા બેઠા ક્રિયા કરજો. શક્તિ હોય તો ભલે ઉભા થજો, બાકી બેઠા બેઠા આપણે હરિયન ચરણમ કરવાનું છે. ઈચ્છામી કમાસમ નો વંદન જાણી સિયામી મતે નંદામી ચામી કમાસમ નો વંદન જાણી સિયામી મતે નંદામી ચામી કમાસમ નો વંદન જાણી સિયામી મતે નંદામી હરિયન ત્યાં કરી કસો નંદન હતી આય પૂર્ણવતે સકારો તે સમાતે બોલે તે નિરવસકવતી આય સદાય મે આય દીએ દારાનો પેવટે મને ઠામી કસો ગમ અનત ઉસજન કાજે મે ત્યાં જે મૃત્યુ નમાય તે ભગવંતાન ભગવંતાન કોણ વારે મી એક નો કોણ કાવસક થયો સાવની પાર જો તાવ કયમ ઠાણે ન મનનમ જન પાનમ વો સિરામી. નમો અરિહંતાનમ નમો હરસિદ્ધાજરવાદ્યાય સર્વસાધુભ્યઃ આદિચિનવરરાયા જાસસોવનકાય મરુદેવી માયા ધોરી લંચનપાયા નિગ્રીરાયા તસગરેસિદાયા કેવલસ્ત્રીરાયા મોક્ષનગરેશિધાયા નમો અરિહંતાનમ ચામી કમાસમ નો વંદન જાણી સિયામી મતે નંદામી. દાદાના નિર્વાણ કલ્યાણકની ઉજવણી કર્યા પછી પરમાત્મા પરમાત્મા તો નિર્વાણ પામી ગયા છે, હલતા નથી, ચાલતા નથી. અને વખતે નિર્વાણ થયા પછી હવેનું દ્રશ્ય જે જુઓ, કેવું કરુણ દ્રશ્ય છે. આના પછીના ચિત્રપટમાં તમને જોવા માટે મળશે. શોક કરુણ ભગવાન નિર્વાણ પામ્યા ને શોક જુઓ, શોક. આ દ્રશ્ય હું તમને એટલા માટે બતાવું છું કે આ દ્રશ્ય એટલે ભરત રાજા એવી હાલતમાં પીડાઈ ચુક્યા હતા, એટલા શોકમગ્ન થઈ ગયા હતા કે બેહોશ થઈને પડી ગયા હતા, બેહોશ થઈને ઢળી પડ્યા હતા. નગરના લોકો, પ્રાંજન લોકો, બધા લોકો, કોઈ ખબર ન પડે કે શું ઘટના થઈ ગઈ. 6 ખંડનો અધિપતિ ચક્રવર્તી બેહોશ થઈ ગયો, બેભાન થઈ ગયો. કેટલાક સીતર ઉપચાર થયા, ભાનમાં આવ્યા અને પોતે મરવાની તૈયારી કરવા લાગ્યા. ત્યારે ભરત ચક્રવર્તીએ પોક મૂકીને રડવાની શરૂઆત કરી. ઇન્દ્ર મહારાજા અને દેવતાઓએ અહીંયા રડ્યું,
આમ ઇન્દ્ર અને દેવતાઓ ક્યારે રડતા નથી. આ જગ્યાએ ખાસ રડ્યા કારણ કે ભરતનો શોક દૂર કરવા માટે એમને સાથ પુરાવ્યો. અને તમે પણ જાણતા હશો વ્યવહારમાં કોઈના ઘરે મૃત્યુ થયું હોય અને કોઈ વ્યક્તિ રડ્યો ન હોય અને છાતીમાં ભરાઈ ગયો હોય તો આપણે બધા લોકો એક વ્યવહાર કરીએ છીએ કે એક વાર રડાવી લો, એ તો અંદર અંદર જો ભરાયેલો રહેશે તો વધારે મૂંઝવણ થશે, રડી લેશે તો ખાલી થશે. આ ધરતી પરનું પ્રથમ રુદન અહીંયા થયું હતું. આદિનાથ પરમાત્માના વીરમાં સમગ્ર પ્રજાજનની સાથે છ ખંડનો અધિપતિ ભરત પોક મૂકી મૂકીને રડ્યો હતો અને એને સાત સકાર ઇન્દ્ર અને દેવતાઓએ પણ અશ્રુભીની આંખે આપેલો હતો. આ ઘાળ 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 પીડા હતી. એક સંસારી પક્ષે પિતા અધ્યાત્મના ક્ષેત્રમાં પ્રભુ એને છોડીને જતા રહ્યા. આપવાનું તો ઘણું આપી દીધું પણ એક વ્યક્તિત્વ કેટલું સંભાળે, ચક્રવર્તીનું રાજ્ય, આ બધી ભૂમિકાઓ, જવાબદારીના જોખમોની વચ્ચે પણ પરમાત્મા સાથેનો આટલો લગાવ, પ્રભુની સાધના કાળ અકબંધ રહી અષ્ટાપદ પરત્પ્રતિ પરમાત્મા આદિનાથ દાદાએ આ જગતથી વિદાય થાય તેવો સુંદર મજાનો આ જગતની અંદરથી વિદાયનું એક કાર્ય કર્યું. પ્રથમ નિર્વાણ થયું, તેનું નિર્વાણ થયું, તીર્થંકરનું પ્રથમ નિર્વાણ, બાકી મરુદેવ માતાનું નિર્વાણ તો થયું હતું. તીર્થંકર પહેલા વિદાય પામ્યા છે, 10,000 સાધુએ અણસણ લીધું છે. પરમાત્મા 108 હાથની 500 ધનુષની કાયાવાળા છે. શાસ્ત્રમાં લખ્યું છે, કલ્પસૂત્રમાં તમે સાંભળ્યું હશે, 108 વ્યક્તિઓ મોક્ષમાં જઈ શકે પણ એમાં ઉત્કૃષ્ટ કાયાવાળા ક્યારેય પણ ન જઈ શકે. પણ વિશેષતા એવી છે, અહીંયા ઉત્કૃષ્ટ આયુષ્ય ઉત્કૃષ્ટ હાઈટવાળા એટલે 500 ધનુષની કાયાવાળા 108 હાથમાં મોક્ષમાં ગયા આદિનાથ પરમાત્મા. એની સાથે સાથે એના 99 દીકરાઓ, સાથે સાથે 8 પૌત્રો, આ બધા ભેગા મળીને અહીંથી મોક્ષમાં ગયા છે. 108 હાથમાં અહીંથી મોક્ષમાં ગયા છે. એના પ્રતિકૃતિ રૂપે આજે રુદન થયેલું છે. નાના ભાઈઓનું અવસાન, મોક્ષમાં ગયા, કેટલું રુદન હશે. આ રુદન છે પણ ઇન્દ્ર મહારાજ આ રુદનમાંથી બહાર લાવે છે અને કે જે ભાઈ આ શોકનો પ્રસંગ નથી, આ તો આનંદનો પ્રસંગ છે. ભગવાન નિર્વાણ થયા છે, ચાલ નિર્વાણ કલ્યાણક કરવાનું છે. આ શું કરી રહ્યો છે, કેમ રડી રહ્યો છે, એમ કરીને તેને બહાર લાવે છે. ભરત શાંત પડે છે અને નિર્વાણ કલ્યાણકની હવે જો કેવી ઉજવણી કરે છે, તમે જો દેવતાઓ કેવું નિર્માણ કરે છે અને જો કેવી ગોઠવણી કરે છે. પરમાત્માને માટે ગોળ ગોળ ચંદનના લાકડા લાવીને તેવો સુંદર મજાની આના આગળના ચિત્રમાં તમને જોવા માટે મળશે. ભગવાન આદિનાથ માટે ગોળ ચંદનના લાકડાની આખી શિબિકા તૈયાર થાય છે. બાકીના બધા ગણધરો માટે સુંદર મજાની ચોરસ અને બાકીના સાધુ ભગવંતો માટે ત્રિકોણ આવી ચંદનના લાકડા લાવે છે. ચંદનના લાકડા લાવીને પરમાત્માને સ્નાન કરાવે છે. સ્નાન કરાવીને ધ્યાન રાખજો, દીક્ષામાં ક્યારે સ્નાન ન હોય, દીક્ષા પતી જાય પછી સ્નાન કરાવવામાં આવે. સ્નાન કરાવે છે. સ્નાન કરાવ્યા પછી એમને પોતાને સુંદર મજાના આભૂષણ અલંકાર પહેરાવે છે. અલંકાર આભૂષણો પહેરાવ્યા પછી પરમાત્માની સુંદર મજાની આવી પાલખી તૈયાર થાય છે. આ પાલખી દેવતાઓ ઉપાડે છે, ઇન્દ્રની આજ્ઞાથી ઉપાડીને ચાલે છે. મનુષ્ય ગણ બધા લોકો બે હાથ જોડીને ખાલી ઉભા રહે છે અને તેઓ પાલખીને ફેરવતા ફેરવતા જ્યાં ચિતા મૂકેલી હોય એ ચિતા પર લાવવામાં આવે છે. ત્યાં આગળ પરમાત્માને આવી રીતે બિરાજિત કરે છે. બિરાજિત કર્યા પછી ત્યાં આગળ પરમાત્માને ઇન્દ્ર મહારાજા વિનંતી કરતા ઉભા રહે છે. એમના પાર્થિવ દેહને જોઈ જોઈને પોતે માનતા હોય છે, કારણ કે માત્ર હવે અલ્પ સમયમાં દેહ વિલીન થઈ જવાનો છે, હવે દેખાવાનું નથી. અગ્નિકુમારના દેવતાને તરત ઈશારો આપે છે, એ ચારે બાજુથી અગ્નિ પ્રગટાવે છે. અગ્નિ જેવી મૂકેલે ચારે બાજુથી લાકડાઓ પ્રગટવા લાગે છે. લાકડા પ્રગટવાની સાથે અંતર્મૃતની અંદર આખી બોડી એટલે અંતર્મૃત એટલે 48 મિનિટની અંદર આખી બોડી ભસ્મ થઈ જાય છે. તરત એ મેઘકુમારના દેવતા વાયુકુમારને કહે છે એટલે પવનને કારણે અગ્નિ એકદમ જોરથી ફેલાય છે. મેઘકુમાર દેવતાને વિનંતી કરે છે, તરત વરસાદ પડે છે. વરસાદ પડી ગયા પછી આ ચિતાની અંદરથી જેટલી પણ અહીંયા આગળ શાંત પડેલી ચિતાની જે રખ્યા છે અગ્નિ છે, જે ભગવાનના દેહની જે રાગ છે તે રાગ તરત ઇન્દ્ર મહારાજ પ્રત્યે અંગીકાર કરે છે. અને ઇન્દ્ર મહારાજાની સાથે દેવતાઓ તૈયાર ઉભા રહે છે. રત્નના ડબ્બીમાં, રત્નની લોટીમાં એ રાખને ભેગી કરવામાં આવે છે. પરમાત્માના હાડકા જ્યાં પડેલા હોય છે એ હાડકાઓ ત્યાંથી રત્નના થાળીમાં લેવામાં આવે છે. પરમાત્માના દાંતની બે દાઢા છે એને દેવતાઓ ઇન્દ્ર મહારાજા બીજી એક રત્નની ડબડી મારે છે. જે રાગ છે તે રાગ અને હાડકા છે તે બધી વસ્તુઓ દેવતાઓ તરત ખીર સમુદ્રમાં જાય છે અને ત્યાં જઈને નદીની અંદર તે અસ્થિઓને વિસર્જન કરે છે. અને આ બાજુ બાકીના બધા મનુષ્યો આજુબાજુની રચકન લેતા જાય છે, એ સ્વાભાવિક વાત છે. દાઢાને ક્યાં લઈ જાય છે, તો દાઢાને ક્યાં, દાઢા એટલે દાંતની પાસેલી દાઢા, એ દાઢા ક્યાં લઈ જાય, તો કે દાઢા દેવલોકમાં લઈ જાય છે. ઇન્દ્ર મહારાજા પોતાના રાજ દરબારમાં મજ્જન સભાની અંદર એક રત્નનો થાંભલો બનાવ્યો છે. એમાં એક ખાણું છે, એ ખાનાનો દરવાજો બી રત્નનો છે. રત્નને સોનાથી મળેલા ખાનામાં એક ડબડી છે, ડાબડી એટલે એક જાતની ડબ્બી છે. એ ડબ્બીની અંદર આ દાઢાને સ્થાપન કરે છે અને રોજ એ દાઢાની ભક્તિ કરે છે. એ ભક્તિ કરતા કરતા એટલા ભાવિત થાય છે, એટલા આનંદ પામે છે અને જ્યારે જ્યારે દેવતાઓની અંદર કોઈ ક્લેશ કંકાસ થઈ જાય, બહુ ભયંકરતા થઈ જાય, તે વખતના સમયમાં દાઢા બહુ મોટું કામ કરે છે. રોજ આ દાઢાથી ક્યારેક કોઈ દેવતાઓનો ઉપદ્રવો પણ થઈ ગયા હોય, કોઈ દાનવોના યુદ્ધ આવી ગયા હોય, તો આ દાઢાનો અભિષેક કરીને એનો પાણી છાંટે છે. અને જ્યારે કોઈ મોટા દેવતાઓ સાંજ સમયે ક્લેશ કંકાસમાં યુદ્ધ થઈ ગયા હોય, ત્યારે કોઈ કારણસર કંટ્રોલ ન થતો હોય,
કર્યા, દાઢાનો અભિષેક કરી એ દેવતાઓ એ દાઢા જેવી છાંટે, દાઢાનો અભિષેક નું પાણી છાંટે, દેવતાઓ શાંત થાય છે. એનાથી પણ એક આગળની વિશેષતા, માનો કે બે ઇન્દ્ર વચ્ચે કોઈ કારણસર માથાકૂટ થઈ જાય, સૌદર્મ અને ઈશાન ઇન્દ્ર સામ સામે આવી જાય અને બે ઇન્દ્રને કંટ્રોલ કરવા જયારે અઘરા હોય ત્યારે ખાસ રત્નની ઢાબડીને બહાર લાવવામાં આવે છે અને બે ઇન્દ્રોની વચ્ચે દેવતાઓ લાવીને મૂકી દે છે અને એમ કે છે ટેબલ પર મૂકીને કે આ દાઢાની સાક્ષીએ બે ઇન્દ્રો તમે હવે શાંત થઈ જાઓ. બસ દાઢાના દર્શન થતાની સાથે ઇન્દ્ર મહારાજા શાંત થઈ જાય છે. પરમાત્મા આદિનાથ, આપની દાઢા દેવલોકના ઇન્દ્રને પણ સુખાકારી થાય છે. પરમાત્મા આપના શરીરનું અવયવમાં આટલી તાકાત, આપનું આત્માને આપના જ્ઞાનની તો મારી કલ્પના શું કરવી. આપણા શરીરના એક અવયવ કામના નથી અને આ ત્રણ ભુવનનો નાથ એ પ્રભુના એક એક અવયવની તાકાત તો જુઓ. ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ એની ભક્તિ કરે છે ત્યારે આપણને આનંદ થાય. આ નિર્વાણ કલ્યાણક છે, આ સામાન્ય કલ્યાણક નથી. આપણને દિવાળીના દિવસોમાં નિર્વાણની આરાધના મળે છે, આપણે દિવાળીના દિવસોમાં આ કલ્યાણકની ઉજવણી ઉત્તમમાં ઉત્તમ રીતે કરવી જોઈએ. રાત્રે 12 વાગે દીવા પ્રગટવા જોઈએ, રાત્રે 12 વાગે ભગવાનનું કલ્યાણ કેવળનાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણકના દેવંદન કરવા જોઈએ અને પરમાત્માની આ ભક્તિઓની અંદર આપણે આગળ વધવું જોઈએ. આ નિર્વાણ અભિષેક અને નિર્વાણ કલ્યાણક, જે બી શ્રોતા સાંભળો છો, જિંદગીમાં જો તમારી શક્તિ હોય ને તો કોઈ પણ એક દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવજો, એમાં એક મજાની પ્રતિમા ભરાવજો, પરમાત્માની અંજન સલાકા કરાવજો. ભલે સંપત્તિ કેટલી પણ વપરાય એ સદવે સમજો, કારણ કે શ્રાવક એક દેરાસર બનાવે ને અથવા જીર્ણોદ્ધાર કરે ને એની સંપત્તિનો સદવે છે. અને એમાં તમે ખાસ કલ્યાણકની ઉજવણી જોજો. ચવનમાં શું થાય છે, જન્મમાં શું થાય છે, દીક્ષામાં શું છે, કેવળદાનમાં શું છે, નિર્વાણમાં શું છે, તમે એટલા બધા ભાવિતો છો, તમારી આંખમાંથી આંસુ જ નીકળ્યા કરશે. બહુ પ્રભુએ કૃપા કરી છે, અમે વિધિકારક તરીકે વિધિ કરાવે ત્યારે અમને ખ્યાલ છે શું અભિષેક કરવાનો લાભ વિધિકારકને મળે. નિર્વાણનો અભિષેક કરો, 108 અભિષેક કરવાનો લાભ પડે. આ કોઈ નાની સુની વાત નથી, બહુ અદભુત વાત છે. ચાલો, અગ્નિ સંસ્કાર તો થઈ ગયો. અગ્નિ સંસ્કાર થાય એટલે એ જગ્યા પર કોઈ પણ વ્યક્તિ પગ મૂકી ન શકે, એટલા માટે તરત તાત્કાલિક ઇન્દ્ર મહારાજા દેવતાઓને આજ્ઞા આપે, જ્યાં ભગવાનનું જ્યાં આગળ પરમાત્માએ અંતિમ સંસ્કાર થયો છે તે જગ્યા પર ક્યાંય પગ મૂકવો ન જોઈએ. તરત સ્તૂપ બનાવવામાં આવે અને સ્તૂપ તૈયાર કરવામાં આવે. એ સ્તૂપ તૈયાર થઈ જાય એટલે એના પર કોઈ પગ ન હોય. ભરત ચક્રવર્તીએ આદિનાથ પરમાત્માનો મોટો સ્તૂપ બનાવ્યો, બાકીના બધાનો પણ અલગ અલગ પ્રકારના સ્તૂપ બનાવ્યા. એ સ્તૂપમાં આવીને પોતે રોજ ધ્યાન કરવા માટે બેસે છે, ભગવાનને યાદ કરે છે, એના સંસ્મરણો કરે છે, એને યાદ કરે છે. જોઈ લેજો, અષ્ટાપદ તીર્થની એક કાલ્પનિક ચિત્ર છે. ઉપરથી દેરાસર કેવું દેખાતું હશે, જો 8 યોજનના મોટા પગથિયા ચડ્યા પછી આ દેરાસર દેખાય છે. 4 યોજનનું મોટું શિખર છે અને શિખરમાં જો તમને એક નાની બારી દેખાય છે. આ શિખરની અંદર દેખાતી જે બારી છે એ બારી એ શિલ્પશાસ્ત્ર એમ પ્રમાણે શિખરની અંદર જગ્યા હોય છે, અંદરથી પોલાણ હોય છે, એ પોલાણમાં જ્ઞાન ભંડાર હોય છે. ભગવાને આપેલું જ્ઞાન એ ભંડારમાં ઢાંકવામાં આવે છે. રંગ મંડપની ઉપરનું શિખર જોઈ લો, જે રંગ મંડપ કહેવામાં આવે છે. આ રંગ મંડપ છે જે આ સુંદર મજાની લોકો આરાધના કરે છે. આવા સુંદર રંગ મંડપ અહીંયા મૂક્યા છે. બાકીની 3 શૃંગાર ચોકીઓ છે, એ શૃંગાર ચોકી પણ જોઈ લો, જે 3 જગ્યાએ 3 શૃંગાર ચોકી બતાવવામાં આવી છે. આ શૃંગાર ચોકી એટલે એક પ્રાસાદ પુરુષ છે, એના 2 બાજુની જે શૃંગાર ચોકી છે તે 2ના હાથ છે. જે રંગ મંડપનું છે તેનું પેટ છે, જે જગ્યા પર ધજા ફરકે છે એની ડોક અને માથું છે, ત્યાં પ્રાસાદ પુરુષ છે. અને આ પ્રાસાદ પુરુષ અહીંયા ઉભો છે, અહીંયા સૂતો છે. આવા પ્રાસાદ પુરુષની કલ્પના છે. શિખર પરની જયારે વિધિ થાય છે ત્યારે એમાં પ્રાસાદ પુરુષ મૂકવામાં આવે છે અને શિખર ઉપર જયારે અંદર પ્રતિષ્ઠા કળશની પ્રતિષ્ઠા થતી હોય તે વખતે અંદર એક લોટી હોય છે. લોટીમાં ગુરુ સાકર અને ઘી મૂકવામાં આવે છે અને એક દીવો મૂકવામાં આવે છે અને એની પર એક ઇન્દ્રનો સુવાતો એક પ્રાસાદ પુરુષની સ્થાપના થાય છે. એની અંદર ચાંદીનો પલંગ ઉપર ગાદી તકિયો મૂકીને પ્રાસાદ પુરુષને સુવાડવામાં આવે છે અને એ પ્રાસાદનું આખું રક્ષણ કરનારા એ પ્રાસાદના અધિષ્ઠા એક આ તીર્થંકરની દેશ આખા જિનાલયની ઉપર એમની સ્થાપના થતી હોય છે. આવું અદભુત આ દેરાસરનું નામ છે સિંહ નિષદ્યા પ્રાસાદ. સિંહ આમ બેઠેલો સિંહ લાગતો હોય ને એવું દેખાય દ્રશ્ય. એટલે આમ તમે શિલ્પના નિયમ પ્રમાણે 24 તીર્થંકરના 24 અલગ અલગ રીતે દેરાસર બનાવવાની વિધિ આવે છે. સિંહ બેઠો હોય ને એવું દૂરથી દેખાય એવું દેરાસર નિર્માણ કરવું તેને સિંહ નિષદ્યા કહેવાય છે. આવું સિંહ નિષદ્યા પ્રાસાદ અહીંયા તૈયાર કરવામાં આવેલું છે. આ સિંહ નિષદ્યા પ્રાસાદ બહુ અદભુત હોય છે, જેમાં 24 પ્રકારના શિખરો હોય છે, જેની અંદર 24 પ્રકારના શિખરની અંદરથી સુંદર મજાના 5 રંગમંડપ હોય છે અને એટલો જ મોટો દરેક 24 તીર્થંકરના 24 સામરણ ઉપર બનાવેલા હોય છે અને સામરણની અંદર અને પાછા સુંદર મજાના 16 અલગ અલગ પ્રકારના થાંભલા હોય છે. 12 કિલોમીટર લાંબો, 6 કિલોમીટર પહોળો અને 9 કિલોમીટર ઊંચાઈ વાળો આટલો મોટો પ્રાસાદ છે. દેરાસરમાં જાઓ ઊંચાઈમાં તમને ઉપર શિખર 9 કિલોમીટર ઉપર શિખર આવે આવી ત્યાં દેરાસર નિર્માણ થયેલું છે. કલ્પનાની વાર છે, આવું અદભુત દેરાસર નિર્માણ કર્યું છે અને 24 તીર્થંકર પરમાત્માના 24એ 24 બીંબ આની અંદર મૂકવામાં આવ્યા છે. આવા અષ્ટાપદ તીર્થ અને આવું અષ્ટાપદ જ્યાં દેખાય છે તેવી ભૂમિકા આપણને જોવા માટે મળે તે અષ્ટાપદની સુંદર પ્રાંગણતા છે. આવા અષ્ટાપદ તીર્થને વંદન કરીએ
અને સાથે સાથે અષ્ટાપદ તીર્થનું જ્યારે વંદન આવ્યું હોય ત્યારે એક મજાની ભક્તિ કરીએ. 24 તીર્થંકરોની એક કાલ્પનિક એક જરજાની જગ્યા છે. સુંદર મજાના શબ્દો છે ગીતના, આજ આનંદ ભયો રોમ રમ શીતલ ભયો, આવા સુંદર શબ્દો જયારે ગવાશે અને એવા દ્રશ્યની અંદર આપણે રમીએ. આંખો બંધ નહીં, આંખો ખુલ્લી રાખજો, તમે દ્રશ્યને નિહાળજો. ગૌતમ સ્વામી દેખાશે, 24 તીર્થંકરો દેખાશે અને તમે એક 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 પરમાત્માની પાસે એક કાલ્પનિક દ્રશ્ય છે તેને તમે નિહાળતા જાઓ અને નિહાળતા નિહાળતા તમે એક સુંદર મજાના ભાવિત બનો. તમે એવા સરસ મજાના ભાવિત આવું કોઈ અષ્ટાપદ મારે નિર્માણ કરવું છે અથવા હું સાક્ષાત અષ્ટાપદની કોઈ ભૂમિકામાં છું. આ બે કાલ્પનિક અષ્ટાપદ બનાવ્યો છે. 24 તીર્થંકરની પ્રતિમા દેખાશે અને સુંદર મજાનું દ્રશ્ય દેખાશે. આવું દ્રશ્ય એક નાનકડી પ્રતિકૃતિને આપણે સંગીતના માધ્યમથી હવે આપણે નિહાળશું. હું વિનંતી કરીશ, આજ આનંદ ભયો આ ગીતના ભાવ, ચાલો આપણે બધા લોકો સરસ મજાના નાનકડા ભાવને સંગીતમય વાતાવરણમાં નિહાળીએ. જો અષ્ટાપદની ભાવયાત્રા તો આપણી ચાલુ જ છે, સંગીતના વાતાવરણની અંદર આ એક ગીત મુકાય છે અને નાનકડું ગીત પતી જાય તરત આપણે આગળ વધશું. Mm-hmm.
હલો, બહુ સરસ મજાના શબ્દો હતા. આજ આનંદ ભયો, રોમ રોમ શીતલ ભયો, પ્રભુચિત આય હે, પ્રભુચિત આય. કેવું દ્રશ્ય હતું! આ દ્રશ્યને નિહાળી હોય સાક્ષાત તો એટલો બધો આનંદ આવે. આવા સર્વજના દ્રશ્યની અંદર આપણે નિહાળતા હતા. એ અષ્ટાવત પર્વતની ઉપર આગળ વધતા વધતા વિચારીએ, કેવું શિવની સદ્યા પ્રસાદ. ભરત ચક્રવર્તીએ તરત જ વાર્ધકી રત્નને વિનંતી કરી. 14 રત્નો હોય છે, એમાં વાર્ધકી રત્ન ધારે એ કામ 12 કલાકમાં ઉભું કરી નાખે, 10 કલાકમાં ઉભું કરી નાખે. વાર્ધકી રત્નને કહી દીધું, અહીંયા દેરાસર તૈયાર કરો. અને તે પોતે તરત જ તેને ત્યાં દેરાસરોની તૈયારી શરૂઆત કરી દીધી હતી. અને ત્યાં શિવની સદ્યા પ્રસાદ જે છે એ પ્રસાદની રચના શરૂઆત થઈ ગઈ. વળ્યુર રત્નને દ્વારા એમને સુંદર મજાની પરમાત્માની પ્રતિમાઓ તૈયાર કરી. એમાં સુંદર મજાના 16 કળશ મજા રક્તચંદના કળશો તૈયાર કર્યા. પૂર્વ દિશાની તરફ બે પરમાત્મા વિરાજિત કર્યા. 4, 8, 10, 2 બે પરમાત્મા પૂર્વ દિશાની સન્મુખ આવ્યા. 3 એટલે પેલા બીજા ભગવાન, 3 થી 6 શંભોનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ અને પદ્મપ્રભ સ્વામી ભગવાન એ દક્ષિણ દિશા તરફ આવ્યા. 7 થી લઈને 14 પરમાત્મા સુધીના પરમાત્મા પશ્ચિમ દિશાની સન્મુખ આવ્યા. અને બાકીના પરમાત્મા ઉત્તર દિશાની સન્મુખ આવ્યા. ચંદ્રપ્રભ અને સુવિધિનાથ પરમાત્મા ઉજ્જવળ હતા, માટે તેમને સફેદ રંગની સુંદર મજાની પ્રતિમા સુંદર મજાના સફેદ રત્નથી બનાવી. પાર્શ્વનાથ અને મલ્લીનાથ બંને સુંદર મજાના નીલ રત્નના હતા. નીલકાંત મણિમાંથી તેની પ્રતિમા તૈયાર કરેલી. અને આ બાજુ મુનિસુરત નેમનાથ પરમાત્મા બી અંજન સરખા હતા. શ્યામ રિક્ત રંજન રિષ્ટ રંજન માંથી તે પરમાત્માની પ્રતિમા તૈયાર કરી. અને આમ કરતા કરતા જે પરમાત્મા જે વર્ણના છે તે વર્ણની પ્રતિમા એમને તરત ને તરત ત્યાં આગળ સર્જન કરી અને ત્યાં બિરાજિત કરી. અને આ રીતે પરમાત્માની પ્રતિમા તૈયાર કર્યા પછી દરેક પરમાત્માની બેઠા હોય ત્યારે શું હાઈટ આવે એ હાઈટના આધારે આખી પરમાત્માની પ્રતિમા તૈયાર કરી. બેઠક પણ એવી ગોઠવી કે બધી નાસિકા એક તરફ એક સરખી પ્રાપ્ત થાય. આવી રીતે એમને પોતે આ પરમાત્માની પ્રતિમાનું નિર્માણ કરી. પરમાત્માની પ્રતિમા તો નિર્માણ થઈ ગઈ. પરમાત્માની પ્રતિમા સરસ રીતે સર્જન થાય તેવું નિર્માણ થઈ ગયું. ચારે બાજુ રત્નની પ્રતિમાઓ અને એક એક વસ્તુ અદભુત રીતે એમણે પોતે રચી દીધા. આખો પ્રસાદ તૈયાર કરી દીધો. પ્રસાદને ચારે બાજુ જોયું તો પોતે વિચારે છે, હવે તમે જો આ દ્રશ્ય જોવો, ખાલી અષ્ટાપદ પર્વત એક વચ્ચે એક ઊંચો પર્વત દેખાય છે અને આજુબાજુમાં કાંઈ દેખાતું જ નથી. આમાં હકીકતમાં આવું નહોતું. હકીકતમાં તો આજુબાજુમાં મોટા પર્વતો હતા. પણ ભરત ચક્રવર્તી પોતે સ્વયં વિચારેલું કે મેં આ દેરાસર તો બંધાવ્યું છે, પણ આ દેરાસરનું પછી રક્ષણ કેવી રીતે થશે? અને ત્યાં આગળ કોઈ પણ માણસ આવીને ચોરી ન જાય, આ બધી વસ્તુને કંઈ પણ તકલીફ ન કરે, એટલા માટે આ જગ્યાને પરમ પવિત્ર બનાવવા માટે એ ઇન્દ્ર મહારાજાએ વૈડુર્ય રત્નના માધ્યમથી આજુબાજુના બધા પર્વતો તોડાવી નાખ્યા. વચ્ચે એક જ પર્વત અને એમાં 8 પગથિયા ભરત ચક્રવર્તીએ સ્વયં બનાવ્યા હતા. બસ એને ખાલી એટલું કર્યું, રસ્તો ચાલુ રાખ્યો, બીજું કાંઈ જ ન કર્યું, પરંતુ આજુબાજુના ડુંગરો તોડી નાખ્યા. એટલે એકદમ હાર્ડ અને વચ્ચે એક સ્પેશિયલ જગ્યા થઈ જાય. આવી તેમને પોતે કરી દીધું. આવું કર્યું તો ખરી, અષ્ટાપદ તમને બનાવ્યા, પોતે ભાવિત થઈને બનાવ્યું. પરંતુ બીજા તીર્થંકર અજીતનાથ પરમાત્મા આવ્યા. અજીતનાથ પરમાત્માના 60,000 દીકરા હતા. અજીતનાથ પરમાત્માના વખતમાં સગર ચક્રવર્તી થયા અને સગર ચક્રવર્તીના 60,000 દીકરાઓ હતા. આ દીકરાઓ એક વખત એમને ખબર પડી કે આપણા પૂર્વજ એટલે કે આપણા વડીલ આદિનાથ પરમાત્માના અહીંયા આગળ નિર્વાણ સ્થાન છે, અહીંયા જગ્યા જોવા માટે આવ્યા. દેરાસર જોયું, અદભુત રચના જોઈ, આ બધું જોયું. નીચે ઉતર્યા ત્યારે 60,000 દીકરાઓને એક વિચાર આવ્યો કે આપણા બાપ દાદાઓ, આપણા વડવાઓ, આપણા વડીલો આટલું સરસ સર્જન કરીને ગયા છે, અને જો આમને આમ રહેશે લોકો ભવિષ્યના પ્રજાજનો તો બધું લૂંટી જશે. તમને ખ્યાલ છે હમણાં લછવાડામાં સુંદર મજાની કસોટીની પ્રતિમા હતી તો ચોરો ચોરી ગયા. આ કાળ એટલો ખરાબ છે, પરમાત્માને પણ બાકી ન નાખે. માટે લોકો વિચાર્યું કે નહીં, આટલું આપણા વડીલો કરીને ગયા તો આપણે અહીંયા કોઈ પહોંચી જ ન શકે એવા પ્રકારનું કામ કરે. 60,000 દીકરાઓએ ખાડો ખોદવાનું કામ ચાલુ કરી દીધું. એક રત્ન છે ચક્રવર્તીનું, એ રત્ન લાવીને ચારે બાજુ તે લોકોએ ખાડો કરવા લાગ્યા. પણ આ ખાડો એટલો બધો ઊંડો કર્યો કે છેક એ નીચે 1,000 યોજન ઊંડો ગયો. અને નીચે છેક ભવનપતિની અંદર અગ્નિકુમારના અને નાગકુમારના બધા ભવનો પર રીતિઓ પડી. રીતિ પડી એટલે નાગકુમારના દેવતાઓ જયારે પોતાના ભવન પર રીતિ પડી એટલે ખિન્નાઈને બહાર આવ્યા. બહાર આવીને એ લોકોએ કહી દીધું, વોર્નિંગ આપી દીધી કે તમે તીર્થનું કામ કરો છો, રક્ષાનું કામ કરો છો, માટે તમને માફી આપીએ છીએ, પરંતુ તમે હવે આનાથી આગળ કશું જ નહીં કરતા. જો તમે કંઈ પણ કરવા ગયા તમે તમને કોઈને પણ છોડશો નહીં, કારણ કે અમારા ભવનો તમે બગાડ્યા છે. જે ભવનમાં એક ડાઘો પણ ન હોય ત્યાં ધરતીની રેતી પડે કોણ ખિન્નાય નહીં. પરંતુ આ લોકોએ 60,000 દીકરા વિચાર કર્યો, અધૂરું કામ કરશું અને જો પૂરું નહીં કરીએ તો કાલે ભવિષ્યની અંદર પાછું કામ કોણ કરશે? જે થવું એ થાય, ભલે ચાહે મરણને શરણ પણ થઈ જાય તો મરણને શરણ થશું, પરંતુ ગમે તે થઈ જાય આજે તો ગમે તે પરિસ્થિતિમાં કામ પૂરું જ કરવું છે. ગંગા નદીને તેઓ લાવ્યા, ગંગાના પાણી અહીંયા આગળ ભરાવી દીધા.
ચારે બાજુ એટલી મોટી ખાઈ થઈ ગઈ, હવે કોઈ અષ્ટાપદ સુધી પહોંચી જ ન શકે. આવી ખાઈ થઈ ગઈ અને આવી ખાઈ થઈ ગઈ એટલે ચારે ઓલા બધા પાણી તો નીચે ગયા. નાગકુમારના દેવતાઓ ઉપર આવ્યા, ઉપર આવીને એ ભવનપતિના દેવતાઓ સીધો એના પર સુંદર મજાનો એક અગ્નિ જ ફેંક્યો. અગ્નિ ફેંક્યો, અગ્નિકુમારની અગ્નિ અને નાગકુમારના જે ફૂફાડા નીકળ્યા એ બધા ફૂફાડાની અંદર 60,000 દીકરાઓ આ તીર્થની રક્ષા કરતા કરતા આ જ જગ્યા પરથી મૃત્યુ પામીને દેવલોકમાં દેવ થયા. અને સગર ચક્રવર્તીને જયારે સમાચાર મળે છે કે તારા 60,000 દીકરાઓ મૃત્યુ પામ્યા છે, બંને આંખમાંથી આંસુ નીકળે છે, તો જ્ઞાનીઓએ કલ્પના કરી છે કે જમના આંખમાંથી જે આંસુ નીકળેલા હતા તે દુઃખના હતા કે દીકરાઓ ગયા, પણ ડાબી આંખમાંથી જે આંસુ નીકળ્યા હતા તે હર્ષના હતા કે તીર્થની રક્ષા કરતા કરતા મૃત્યુ પામ્યા છે ને, આનાથી બીજું તો શું હોય શકે, આનાથી અદભુત તો બીજું કોઈ દ્રશ્ય જ નથી, આ તો જબરદસ્ત કહેવાય. આવી ભાવનાઓ અને આવી ભાવિકતાથી તેઓ પોતે થયા હતા. આગળના તરફ પ્રસંગ કરીએ, આનાથી પછીના તરફ આગળ વધીએ અને જોઈએ હવે શું પ્રસંગ આવે છે. આ જોઈ લો, આ સૌથી પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે. આમાં હું વિનંતી કરીશ, જે દેખાય છે તે રાવણ છે, જે નૃત્ય કરે છે તે મંદોદરી કરે છે. એમાં એક ધ્યાન રાખજો, પતિની હાજરીમાં એકલી સ્રાવિકા જયારે નૃત્ય કરે એ તો સમજી શકાય છે, પણ વર્તમાન કાળની અંદર ભાઈઓની હાજરીમાં બહેનોએ કોઈ પણ નૃત્ય નથી કરવાનું, એ માર્ગને પણ ત્યારે બધા જાણી રાખવાનું છે. પણ અહીંયા જે સામે બે મજાના પરમાત્મા અષ્ટાપદ પર્વત ઉપર પહોંચી ગયા હતા રાવણ, અને રાવણની પરમાત્મા ભક્તિ શું હતી, એના ઘરે ગરદેરાસર હતું, રત્નની પ્રતિમા હતી, અને રાવણે જે ભગવાનની પ્રતિમાને પૂજી છે તે અલવર ગામમાં આજે પણ બિરાજિત છે. રાવણ પાર્શ્વનાથ સીતાએ જે પરમાત્માની પ્રતિમા પૂજી હતી તે નાસિકમાં બિરાજિત છે, અને કૃષ્ણ મહારાજે જે પરમાત્માની પૂજા કરી હતી તે કૃષ્ણ મહારાજની પ્રતિમા જામનગરમાં બિરાજિત છે, કુમારપાળ જે પ્રતિમાની પૂજા કરતા હતા તે પાટણમાં બિરાજિત છે. આ વિના વાગી રહી હતી, ભક્તિ થતી હતી. આપણે બોલીએ છીએ ને, રાવણ રાયે નાટક કીધું અષ્ટાપદ ગીરી ઉપરે રે, થૈયા થૈયા નાટક કરતા તીર્થંકર નામ બાંધ્યું રે, ભલું થયું અમે પ્રભુગન ગાયા રસનાનો રસ પીધો રે. કેવા સરસ શબ્દો છે. જ્યારે જ્યારે બે ભગવાનને ઓલા સર્વમંગલથી વધામણા નહીં કરવાના, આ ભાવથી વધામણા કરવાના, થાળ ભરી ભરી મોતીડે વધારો જીનજીને પૂજો રે, રાવણ રાયે નાટક કીધું અષ્ટાપદ ગીરી ઉપરે રે, થૈયા થૈયા નાટક કરતા. આ શબ્દો વિના ચાલતી હતી, વિના ચાલી રહી હતી, અને વખતની અંદર વિના વાદનની અંદર પોતાની આટલી ભક્તિ ચાલતી મંદોદરી ભાવિત થઈને નાચી રહી હતી, અને જોયું કે વિનાનો તાર તૂટી રહ્યો છે ત્યારે એની પાસે લાઘવી વિધિ છે, કાઢી દીધી અને તરત વિના ચાલુ એવી ફટાફટ કામ કર્યું કે ખબર જ ન પડે અને આખી નસ લગાવી દીધી. વિદ્યાધર હતા એટલે મૃત્યુ ન પામે ખબર હોય કે કઈ નસ લેવાની છે, અને નસ કાઢીને તરત જ પોતે આવી વિદ્યા ચાલુ રાખી, નૃત્ય ચાલુ રાખ્યું. આકાશવાણી થઈ કે આ રાવણ ભવિષ્યમાં તીર્થંકર થશે, રાવણને 14 ભવ બાકી છે, 14માં ભવ પછી તીર્થંકર થઈને મોક્ષમાં થશે, તે પણ મહાવીદેવ ક્ષેત્રમાંથી તીર્થંકર થવાના છે. રાવણ બનવું એ પણ આસાન નથી, એના જેવી ભક્તિ પણ હજુ સુધી આપણે કોઈ કરી શકતા નથી. આવી રાવણની ભક્તિ હતી, શું પરમાત્માનો ભક્ત હતો, ભલે પરસ્ત્રી ગમન ને પરસ્ત્રી લંપટ હતો, પણ જ્યાં સુધી પરસ્ત્રી ન ઈચ્છે ત્યાં સુધી હાથમાં લગાવતો ન હતો. માટે મહાપુરુષો તો પ્રવચન આપે છે રાવણ બનનારી આશા નહીં, નસ ખેંચી કાઢી, જો નસ ખેંચીને વિના ચાલુ રાખી. ભગવાન એટલીસ અમને તું એવી શક્તિ આપજો કે અમે તારી ભક્તિમાં બેઠા તમે ઘડિયાળનો ટાઈમ ન જોઈએ, બસ આટલું અમને આપજો. આટલી વિનંતી કરો, ભગવાન તારી ભક્તિમાં બેઠા તો અમને ઘડિયાળમાં ટાઈમ જોવાનો વિચારમાં આવે, આટલું પ્રભુ તમે કરશો ને અમે અનંત ઉપકાર માનશું, અમે ખૂબ કૃપા માનશું. આગળ વધીએ, આના પછીનું ચિત્ર તો તમને બહુ આનંદ કરાવી દેશે, એવું સરસ મજાનું દ્રશ્ય હશે. એ ચિત્ર છે, આ જોઈ લો, વંદન કરજો, જો બરાબર ચિત્રને ધ્યાનથી જોજો. 2, 4, 8 અને 10 પ્રતિમાની ગોઠવણી જોઈ લો. આ 2 પછી બરાબર આ દિશા તરફ જાઓ એટલે તમને 4 દેખાશે, પાછળની તરફ જાઓ તો તમને 8 દેખાશે, અને આ બાજુ તમને 10 દેખાશે. આ રીતે અષ્ટાપદ પર્વત પર પ્રતિમા ગોઠવણી કરેલી છે. તમે જોઈ જોજો, કલર 16 જેન કંચન એટલે કંચન એટલે પીળો વર્ણ આપ્યો છે, 2 પરમાત્મા રાતા છે થોડો પિંક કલર આપ્યો છે પણ રેડ કલર સમજી લેજો, 2 સફેદ એટલે એમને ઉજ્જવળ પ્રતિમા આપી છે, 2 નીલા તો એને નીલ પ્રતિમાનો કલર આપ્યો છે, અને 2 શ્યામ, શ્યામની જગ્યાએ ડાર્ક બ્લુ લીધો છે. પણ આ જે બેન દેખાય છે ને એ બેન છે વીરમતી, દ્રૌપદીનો પૂર્વ ભવ છે, અને આને અષ્ટાપદ પર્વતની જાત્રા કરતી વખતે 24 પરમાત્માને 24 રત્નના કપાલ ઉપર તિલક લગાવ્યા હતા, એના ફળ રૂપે દ્રૌપદીના ભવમાં એને કપાળ ઉપર નેચરલ તેજ મળ્યું હતું કે રાત્રે પણ અંધારામાં એના કપાળમાંથી તેજ નીકળે, અને એ તેજ ઓરિજિનલ તેજ હતું, કારણ કે પરમાત્માને રત્નના તિલક અર્પણ કર્યા એના ફળ રૂપે હતું. જે વ્યક્તિ પરમાત્માને ચક્ષુ અર્પણ કરે છે, જે વ્યક્તિ પરમાત્માને સુંદર મજાની કપાળીમાં તિલક અર્પણ કરે છે, તેની ફળશ્રુતિ તો કંઈક અદભુત છે. શક્તિ હોય તો તમે સુંદર મજાની પરમાત્માની આવી ભક્તિ કરજો, તમે ડાયમંડની આંગીઓ બનાવજો, રત્નની આંગીઓ બનાવજો, પરમાત્માની અંગરચના કરજો, તમારી શક્તિ પ્રમાણે કરજો, એના ફળ વિશિષ્ટ છે. જે પ્રભુને અર્પણ કર્યું તે આપણે અર્પણ રૂપે પ્રાપ્ત થાય છે. આવા 24 તીર્થંકર પ્રણવે 24 રત્નના તિલક ચડાવ્યા, એને યાદરૂપે દ્રૌપદીને વંદન કરીએ, અને જે દ્રૌપદીને વંદન કરતા કરતા આપણે એમ વિચારીએ કે સરસ જાણ છે. બાજુમાં જે ચિત્ર દેખાય છે વાલી મુનિ, જેમને કેવળનાની પ્રાપ્તિ કરી, આ વાલી મુનિ બહુ સામાન્ય નહીં સમજતા, બહુ અદભુત દ્રશ્ય છે.
જ્યારે રાવણની વાનર સેના અને રાક્ષસ સેના આ બંને વચ્ચે યુદ્ધ થતા હતા, જે આખું રામાયણના આપણા પ્રસંગો છે. વાનર સેના અને રાવણની જે રાક્ષસ સેનાના યુદ્ધમાં એક વખત આ વાનર સેનાના વ્યક્તિ હતા વાલી મુનિ, એ વાલી રાજા હતા. અને રાવણ જયારે આની સાથે લડવા માટે આવ્યો તો ત્યારે વાલીની શક્તિ શું, તો કે રાવણને બગલમાં ફેરવીને એને પોતે પ્રદક્ષિણા એવી ફેરી, રાવણ એવો ભમેડ્યો હતો કે રાવણને ફેંક્યો તો રાવણ પણ પડીને વિચારમાં પડી ગયો કે આટલો શક્તિશાળી માણસ વાલીની સામે આવી ગયો. યુદ્ધના મેદાનમાં વાલીએ એ જ વખતે રાવણને ફેંકી, વસ્ત્ર મુગટ બધું ફેંકી તેને ત્યાં દીક્ષા લઈ લીધી. દીક્ષા લઈને સીધા અષ્ટાપદ પર્વત પર આવ્યા અને ત્યાં આગળ આવીને કેવળનાની પ્રાપ્તિ થઈ. રાવણ દોડતો દોડતો અષ્ટાપદ પર્વત પર યાત્રા કરવા આવ્યો છે પરિવાર સાથે અને માફી માંગી છે અને કીધું છે કે સાહેબ તમારું રાજ્ય હું તમને પાછું આપું છું, તમે લઈ લો. વાલી મુનિ કહે તો આત્માનું કલ્યાણનો માર્ગ સાધી લીધો, કારણ કે વાલી મુનિને બીજું કઈ નતું, તું તારા રાજ્યમાં શાંતિથી રહેજે, હું મારા રાજ્યમાં શાંતિથી રહું છું. પણ અરે રાવણને આખું જીતવું જ હતું બધું, બસ બધા રાજ્યનો માલિક હું બની જાઉ. વાલી મુનિ કે તારે રાજ્ય એટલે આ રાજ્ય તને સોંપ્યું, હું આત્મા રાજ્ય માટે આગળ વધું છું. આવા શક્તિ સંપન્ન વાલી મુનિ જે પોતે કેવળાન પામીને અષ્ટાપદથી મોક્ષમાં ગયા, અને એવા વાલી મુનિને વંદન કરીએ. અને વંદન કરીને આગળ વધતા વધતા આપણે આના પછીના ચિત્ર તરફ જોઈએ, જે ચિત્ર આપણે બધા પ્રસિદ્ધ જાણે છે, ગૌતમ સ્વામી. આ ચિત્રમાં બહુ સરસ મારે બે ત્રણ વાતો કરવાની છે. પેલી વાત કરી છે કે ગૌતમ સ્વામી પરમાત્મા મહાવીર સ્વામીની સાથે રહેતા હતા. આશ્ચર્ય કે પરમાત્માના 14,000 શિષ્ય, ગૌતમ સ્વામીના 50,000 શિષ્યો. પરમાત્મા ગૌતમ સ્વામી જેને પણ દીક્ષા આપે એમને કેવળનાની પ્રાપ્તિ થઈ જાય. દીક્ષા આપીને બધાને સંવત્સરમાં લાવે તો એ ઘણી વખત એમ કે ચલો વંદન કરો તો બધા તો કેવળાન પામી ગયો, એટલે બધા લોકો કેવડીની પ્રસાદમાં જાય. ગૌતમ ભૂમ મારે ત્યાં નથી જવાનું, આપણે અહીંયા બેસવાનું. ત્યારે ભગવાન ગૌતમને રોકે, ગૌતમ કેવડીની આશાતના ન કરો. કેવો નાશે કે ગૌતમ સ્વામીના હાથે જેમને પણ રજોરણ મળ્યું એ કેવળાન પામી ગયા. ગૌતમને એક ખતરાતો હતો કે મને કેવળાની પ્રાપ્તિ ક્યારે થશે. અને એ વખતે એને પ્રશ્ન હતો, ભગવાને કહેતા પ્રભુ મારો રાગ મારે શું કરવું. ભગવાને કહેતા કે તું વિતરાગ બન, તું રાગ ઘટાડી દે. પણ પ્રશસ્ત રાગ હતો એમ ઘટે કેવી રીતે? 50 વર્ષ પછી પ્રભુ મળ્યા હતા, કોઈ કાળે ઘટાડવા તૈયાર નહીં. એક વખત પરમાત્માએ દેશનામાં કીધું, જે પોતાની સ્વશક્તિથી જે અષ્ટાપદ તીર્થની યાત્રા કરી લે છે ત્યાં ભવમાં નિકટ મોક્ષગામી થાય છે. ગૌતમ સ્વામીનો મોક્ષ તો હતો, પણ શું છે કે પરમાત્માની આજ્ઞા લેવા ગયા. પ્રભુ આપની આજ્ઞા હોય તો અષ્ટાપદની યાત્રા કરીને આવું. ખાલી ભગવાને તો ખબર હતી કેવળાંત પામવાના છે, પણ આ તો શું છે કે મનનો સંશય દૂર થાય તો સારી વાત છે. ગૌતમ સ્વામી ભગવાનની આજ્ઞા લઈને અષ્ટાપદ પાસે પહોંચે છે. જુએ છો તો નીચેના 3 પગથિયામાં તો આ બધા બાવાઓ કોઈ ઊંધા પગ ને માથા ને આમ ને તેમ સાધના કરતા દેખાયા. કેટલા દેવતાઓને રીઝવી રહ્યા છે કે ઉપર ચડવા માટે મળે, પણ માન માન કોઈ 3 પગથિયા સુધી ચડ્યું છે. ગૌતમ સ્વામી અહીંયા પહોંચ્યા એમાં બે મત છે. એક છે સૂર્યના કિરણ અને બીજો છે લૂતા તંતુ એટલે કરોડાની ઝાડ. આ બેને પકડી જંગાચરણ અને વિદ્યાચરણ લબ્ધિ દ્વારા અષ્ટાપદે અંત આમ 2 મિનિટમાં તો ઉપર ચડી ગયા. નીચેના 1500 તાપસો બેઠા હતા, બધા વિચારો લાગ્યા કે આ કોઈ ચમત્કારી પુરુષ આવ્યો છે, આપણે તો આટલું જ ચડ્યા, આ તો ઉપર ચડી ગયા, આ નીચે ઉતરે એટલે આને પકડીને એમ કે ઉપર દર્શન કરાવ. ઉપર ગયા અને જે રત્નની પ્રતિમા જોઈ આનંદ આનંદ થઈ ગયો ગૌતમ સ્વામીને. અને એ વખતે ગૌતમ સ્વામીએ ત્યાં અષ્ટાપદ તીર્થ ઉપર જગચિંતામણી સ્તોત્રની રચના કરી. જગચિંતામણી જગનાહ જગગુરુ જગરખણ જગબંધવ જગસત્તવા જગભાવ વિયખણ 58 સંઠવિયરુ અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપિત. 58 અષ્ટાપદ અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપિત થયા છે રૂપ જેવના એવા, કે અષ્ટાપદ પર્વત પર પરમાત્માના જ્યાં વિરાજિત થયા છે ત્યાં સૂત્રની રચના કરી. હવે રોજ સવારના પ્રતિકોમાં જયારે જગચિંતાની સૂત્ર બોલો ને ત્યારે ઊંઘમાં આંખો ચોડતા ચોડતા નહીં, અષ્ટાપદ પર્વત પર બેઠા બેઠા ગૌતમ સ્વામી આવી રીતે બોલ્યા તેવા ઉલ્લાસથી આપણે આ સુંદર મજાનું સ્તોત્ર બોલશું. આવી રીતે અષ્ટાપદ પર્વત પર ચડી પરમાત્માની સ્તવના કરીને નીચે ઉતર્યા. જેવા નીચે ઉતર્યા તો તરત 1500 તાપસો તેમને વળગી ગયા. 1500 તાપસો ને એમને પોતે દીક્ષા આપી. દીક્ષા લઈને 1500 તાપસો સ્તવના કરવા લાગ્યા. અને બધા તપસ્વી હતા, બધાને પારનું તો કરાવવું પડે ને, ત્યારે પાત્રું લઈને ગૌતમ સ્વામી સ્વયં આ 1500 ને પારનું કરવા માટે બાજુમાં વોરવા ગયા. ખીર લઈને આવ્યા અને બધાને બેસાડી દીધા. એક જ પાત્રમાં અંગૂઠો રાખ્યો અને ખીર લઈને બધાને પારનું કરાવતા ગયા. 1500 ને પારનું થયું. એક જ પાત્રના ખીરમાંથી કેવી રીતે પાત્રનો ખીર થાય, કેવી રીતે પારનું પૂરું થાય માટે અક્ષી ને માનસી નામની લબ્ધિ હતી ગૌતમ સ્વામીની. આ લબ્ધિ હતી અને લબ્ધિ એટલે માટે ખાસ આપણે બધા અહીંયા બે હાથ જોડીને સ્તુતિ કરીએ. અંગૂઠે અમૃત વશે લબ્ધિ તના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ વાંછિત ફલદાતાર સર્વારિષ્ટ પ્રણાસાય સર્વભિષ્ટાત દાયિને સર્વલબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. આ ગૌતમ સ્વામી, આ ગૌતમ સ્વામી 1500 ને દીક્ષા તો આવી, બધામાંથી 500 ને ત્યાં કેવળાન, 500 ને રસ્તામાં ચાલતા કેવળાન અને 500 લોકોને ભગવાનને દેવતાની સાથે કેવળાન થઈ ગયું.
1500 જન કેવળાન પામી ગયા, ગૌતમ સ્વામીને કેવળાન ન થયું. રાગ હતો ને ભગવાન પ્રત્યેનો, એ રાગ પણ અટકાવી દે છે. ત્યાં પરમાત્મા જો ઉપરના ચિત્રમાં જે ગૌતમ સ્વામી દેશના આપી રહ્યા છે, આ દેશના આપતા હતા ત્યારે તે વખતના સમયની અંદર દેવલોકમાંથી દેવ આવ્યો, જે દેવની મારે તમને વાત કરી છે, વજ્ર સ્વામીને પૂર્વભવ હતો, એ ત્યાં આગળ આવ્યો અને ગૌતમ સ્વામી અહીંયા આગળ સુંદર મજાનું અધ્યયનનો પાઠ કરી રહ્યા હતા, મજાનું અધ્યયન આપી રહ્યા હતા. એ અધ્યયનનો પાઠ ચાલતો ત્યારે સાધુનું વર્ણન કરતા હતા કે સાધુ કેવા હોય, સાધુ ક્રૂર શરીર વાળા હોય, સાધુ નબળા હોય, સાધુની કાંઈ સુસ્તાઈ ગયેલી હોય, સાધુના શરીરમાં કંઈ પણ સત્વ ન હોય, હાડપિંજર જેવું શરીર હોય. અને એ પોતાને ઓલા જે સાંભળતા હતા એને શંકા દઈ કે ગૌતમ સ્વામીનું શરીર બહુ સરસ હતું, ગલગટ્ટા જેવા હતા, બહુ મજાના હતા. એટલે શંકા થઈ લે, પોતે વિચારે છે કે આ બોલે છે કઈક ને છે કઈક સમજાતું નથી. ગૌતમ સ્વામીએ એની સાથે વર્ચના કરીને તેમને પુંડરિક કંડરિક અધ્યયન બતાવ્યું. એ પુંડરિક કંડરિક અધ્યયન એ હતું કે પુંડરિક અને કંડરિક બે લોકો હતા. પુંડરિક એ પોતે દીક્ષા લીધેલી, કંડરિક સંસારમાં હતા. પુંડરિકે દીક્ષા લઈને બધું જ કર્યું પણ એને શરીરમાં ઘણા વર્ષો એક રોગ થઈ ગયો. કંડરિક સંસારમાં હતા અને પોતે રોજ ભાઈનો વિચાર કરતા હતા કે ભાઈ કેટલું સરસ દીક્ષા જીવન પાડે છે, હું સંસારમાં કાંઈ કરી શકું. સતત સંસારમાં પીડિત હતા, પોતે જરાય પણ રાગ કરતા ન હતા, બહુ અલિપ્ત જીવન જીવતા હતા. પુંડરિકને એક વખત રોગ થાય છે. રોગ થાય છે તે વખતના સમયમાં એ પુંડરિકને રાજા પોતેના ત્યાં લાવીને એની ઔષધને પાન કરાવે છે, સરસ મજાની વસ્તુઓ વપરાવે છે, તેની તબિયત સારી થઈ જાય છે. પુંડરિકનું પતન થાય છે. પુંડરિક રાજશાહીના બધા રાજભોગ્ય જે બધા દ્રવ્યો છે તેને વાપરીને એનું પતન કરે છે. કંડરિક ચડી જાય છે અને પુંડરિકનું પતન થાય છે. આ પુંડરિક કંડરિક અધ્યયનની ત્યાં આગળ વાત કરીને એ પુંડરિક કંડરિક અધ્યયન એને પોતાને આપે છે અને કહે છે દેવલોકમાં તું આ સાંભળજે. આમાં આખા દીક્ષા જેવાની બધી વાતો હતી. એ પુંડરિક કંડરિક અધ્યયનનો પાઠ દેવલોકમાં ઓલો દેવ લઈ ગયો જે વજ્ર સ્વામીનો પૂર્વભવ છે. એના દેવલોકમાં 500 વર્ષ બાકી છે. દરરોજ 500 વખત પુંડરિક કંડરિક અધ્યયનનો પાઠ કરે છે. એક વખત પાઠ કરે એમાં 500 વખત દીક્ષા શબ્દ આવે છે. બરાબર સમજો, આયુષ્યના 500 વર્ષ બાકી છે. દરરોજ એ પોતે 500 વખત પુંડરિક કંડરિક અધ્યયનનો પાઠ કરે છે. 500 વખત સ્વાધ્યાય કરે છે. એક વખત સ્વાધ્યાય કરે તેમાં 500 વખત દીક્ષા શબ્દ આવે છે. એટલે કેટલી બધી વખત દીક્ષા શબ્દ એના મોઢામાં આવ્યો, એના ફળરૂપે એ મૃત્યુ પામીને જેવા એ પોતે ધરતી પર જન્મ લીધો, એટલે ઘોડિયામાં 3 વર્ષની ઉંમરમાં એને દીક્ષા શબ્દ કાનમાં પડતાની સાથે એને પોતાને જાગ્રતતા થઈ ગઈ કે મારે દીક્ષા લેવાની છે અને રડતો રહ્યો. અને 3.5 વર્ષની ઉંમરે એને પોતાના દીક્ષાના ઇંધાન થયા અને 6 વર્ષની ઉંમરે જેમને રજોરણ મળ્યું હતું એ વજ્ર સ્વામી, એ મોટે ભાગે આની દેન છે. આમાં શીખવાનું હતું કે સ્વાધ્યાય એવો કરો જે નિરંતર કરો, સતત કરો અને સુઘડ કરો, તો જેને કારણે આપણા પોતાના કર્મ પણ તૂટી જાય અને એના સંસ્કાર પણ સરસ પડે. જો ધર્મ ક્યારેક ક્યારેક કરશો ને તો સંસ્કાર નહીં પડે. ધર્મ દરરોજ કરશો, સરસ કરશો, નિરંતર કરશો ને તો જ એના સંસ્કાર પડવાના છે. આ કાયમ માટે ભૂલતા નહીં, આ રીતે આગળ વધશું. ચાલો ગૌતમ સ્વામીને વંદન કરતા કરતા આપણે આગળ વધીએ. એ ગૌતમ સ્વામીની દેશના સાંભળતા વૈશ્રમણ દેવને આપણે જોયા અને વૈશ્રમણ દેવો અને 1500 તપોસે દીક્ષા લી. હવે આ મહત્વનું છે, આ વર્ષો પહેલાની વાત છે. આચાર્ય ભગવાન વિધ શ્રીશ્વરજી મારસાહેબ છે, તેને એક યક્ષ પ્રસિદ્ધ હતો. યક્ષને કીધું કે મને જાત્રા કરવા જવું છે. એ પોતે યક્ષ બળદનું રૂપ અંગીકાર કરીને ગુરુદેવને ગગન માર્ગેથી છેક અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા માટે લઈ ગયા હતા. આ વીર શ્રીશ્વરજી મારસાહેબ અષ્ટાપદની યાત્રા કરેલી તમે સાઈડમાં જોઈ શકતા હશો. ત્યાં એક ચોખોનો દાનો બતાવ્યો છે અને ચોખાનો દાનો સ્ફટિકનો દાનો છે. આ સ્ફટિકનો ચોખાનો દાનો એ પોતે સાક્ષી રૂપે લઈને આવ્યા હતા કે જે પોતે ત્યાં દેરાસરમાં ભક્તિ કરતા કરતા ત્યાંથી સાક્ષી રૂપે એક ચોખાનો દાનો, આ ચોખાનો દાનો પાટણમાં આવેલો અને પાટણમાં વર્ષો સુધી હતો. અત્યારે હવે ક્યાં ગયો છે ખબર નથી, પણ આ પાટણની અંદર આવીને એમને પોતે ત્યાં સંઘને આપેલો હતો કે જે સાક્ષી રૂપે એક પાઠ હતો કે અષ્ટાપદ વ્રત પર તેઓ ગયા હતા. પૂજ્ય ચાણસ્માની અંદર જે સતત ચોમાસા કર્યા છે એવા અભયસાગર શ્રીશ્વરજી મહારસાહેબ એમને પણ મિત્રદ્વની સહિત એમને એક વખત અષ્ટાપદની યાત્રા કરેલી અને ત્યાંથી એક ચોખાણો દાનો લઈને આવેલા હતા. એ ચોખાણો દાનો પણ બહુ મોટો હતો. એ મહાન વ્યક્તિને એક દેવ પ્રત્યક્ષ હતો, એમનો સેવક હતો અને એમને અષ્ટાપદ વ્રત પર લઈ ગયા હતા. અલ્પ સમય માટે લઈને પણ એમને પોતે યાત્રા કરેલી હતી. આવા બે વ્યક્તિ પણ આ દેવના માધ્યમથી ગયા છે એટલે આ ભાવમાં એમનો મોક્ષ ન થઈ શકે. બાકી આવી ભૂમિકાઓ તો કેટલી બધી થઈ શકતી હોય છે એ સમજી શકાય છે. આગળ વધતા વધતા આપણે આગળ વધીએ. હવે જે મહત્વના ચિત્રો બતાવું છું, મારી વ્યક્તિ બતાવવા છે. આ ન્યુયોર્ક અમેરિકાની અંદર સંઘની અંદર રજનીભાઈ શ્રાવક છે, ધાનેરાવાળા. બસ ખબર નહીં એમની શું પીડા હશે. એમને પોતે અષ્ટાપદ તીર્થની શોધખોળ માટે ખૂબ દ્રવ્ય વાપર્યું, ખૂબ મહેનત કરી છે. અષ્ટાપદ ક્યાં હશે તેના સંશોધન માટે તેમણે કોઈ કચાશ નથી કરી, પણ એના પ્રતિકતા રૂપે એક અષ્ટાપદ તીર્થ એમને પોતે આવું સર્જન ઉભું કર્યું. આ અમેરિકામાં આખો આ દેરાસર સ્ફટિકમય બનાવ્યું. રત્નની પ્રતિમાઓ એમાં એમણે નિર્માણ કરી છે, પણ એની સાથે સાથે આરિસા ભવનમાં વ્રત ચક્રથી તૈયાર થતા હતા તો એના પણ રત્નની પ્રતિમાઓ બનાવી છે. ગૌતમ સ્વામી પારનું કરાવી રહ્યા છે તો એની પણ એક સુંદર મજાની પ્રતિમા બનાવેલી છે અને બધી રત્નની પ્રતિમાને આકાર આપીને ત્યાં એમને મૂક્યું છે. આખો આ દેરાસર, આખો આ પટ
એની પ્રતિષ્ઠા હમણાં જ થઈ હતી. અમે થોડા વર્ષો પહેલા જ આ બધી વસ્તુને જાણ્યું હતું. અને આ બધા પરમાત્માની પ્રતિમા મુંબઈમાં પણ આવેલી હતી. મુંબઈની અંદર પણ ખાસ તે તેજપાલ હોલની અંદર બિરાજીત હતી ત્યારે એના દર્શન પણ અમે કરેલા હતા. બહુ અદભુત એમને મહેનત કરી છે. મહેનત કરતા બી એમનો ભાવ કે ભગવાન માટે રત્નથી નીચે વિચાર્યું નથી. ખરેખર ધન્ય છે એ શ્રાવક ભગવાન શ્રાવકને, એમના પરિવારજનને, આખા સકસી સંઘને, અથવા જેમને પણ આ કાર્યમાં લાભ લીધો છે, જોડાયા છે તે બધાને, કે અષ્ટાપદના કેવા ભાવ એમાં મૂક્યા છે, કેવી પીડા હતી એમને. તો અષ્ટાપદ પર્વતની શોધખોળ જે એમને કરેલી છે, શાયદ કેવળાન માટે એમને આટલી શોધખોળ કરવી નહીં પડે. જો આ રત્નની પ્રતિમા તમે ખાલી જોવો, વિનય જુઓ, દરેક પરમાત્માની પ્રતિમાને થાળીમાં મૂકેલી છે, ગમે તેમ નહીં. અને તમે બધા રત્નોની પ્રતિમા છે, આ બધા તમને થોડીક વખતના ક્ષણ પર તમને અહીંયા સ્ક્રીન પર દેખાડવામાં આવશે. આ 24 પરમાત્મામાં બે મોટી નાની આવી રીતે પરમાત્માની પ્રતિમા મૂકેલી છે. તમે જો દ્રશ્ય રત્નની પ્રતિમા છે, અને તમને કહું આ રત્નની પ્રતિમાના જે ગોખલા છે ને એ પણ કોતરોની યુક્ત છે, સામાન્ય નથી, સ્ફટિક જેવા સુંદર રત્નોના બનાવેલા છે. અને બહુ મોટી મહેનતથી એમને કાર્ય કરીને આ ધીરાસર આખું આ અષ્ટાપદ નિર્માણ કરેલું છે. બહુ તો મને વધારે ખ્યાલ નથી, પણ તમે જોઈ શકો છો આ રત્નની બે પ્રતિમા, તેની સાઈઝ મોટી વ્યવસ્થિત એવું સરસ હોય, નીચે ચાર હશે તો ચારની પણ તમે જોઈ શકશો. એની પ્રતિમા ચારનું જેવું સેટિંગ થતું એ પ્રમાણે એમની પ્રતિમાને એવી રીતે એમને નિર્માણ કરેલી છે. હવે કદાચ તમને પ્રશ્ન થશે કે ઋષભદેવ અને અજિતનાથ બે છે, તો આપણે ગાથામાં 44, 18, 10 કેમ બોલીએ છીએ? આપણે 2, 4, 8, 10, 2, 4, 8, 10 કેમ નથી બોલતા? એની પાછળનું એક કારણ છે કે ગૌતમ સ્વામી જયારે છે ને અષ્ટાપદ પર્વત પર ગયા ને, તો ચાર દિશામાં ચાર દરવાજા છે. જેમ ચોમુખજી જેરાસરમાં ચાર દરવાજા હોય, નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. આપણા તરફથી ગૌતમ સ્વામી ગયા ને તેને સામે સીધી દક્ષિણ દિશા મળી, અને જેરાસરમાં એન્ટ્રી લીધે તો સામે દક્ષિણ દિશાના ભગવાન આવ્યા. હવે ચોમુખજી ભગવાન એવા હોય કે ચારે ભગવાન મૂળનાયક જ લાગે, એવું ન લાગે કે આ મૂળનાયક છે. એટલે સામે ભગવાન આવ્યા સંભવનાથ, અભિનંદન સ્વામી, સોમતીનાથ અને પદ્મપ્રભ સ્વામી, એટલે 46 મળ્યા. આમ ફેર્યા એટલે 8 મળ્યા, આમ ફેર્યા એટલે 10 મળ્યા, આમ ફેર્યા એટલે પછી છેલ્લે 2 આવ્યા. ઋષભદેવ પરમાત્માને સૌથી છેલ્લે મળ્યા. એટલે આ રીતે 44, 18, 10 ક્રમ ત્યારથી ગોઠવાઈ ગયો. આવું 53 લોકો કરે છે, માટે ખાસ ગાથા છે 44, 18, 10 બંધિયા જીનવરા 24 પરમઠ નિઠ્ઠી 18 સિદ્ધા સિદ્ધિ મમદી સંતો, જે પરમસ્ત સ્થાનને પામેલા છે એવા સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ સુખ આપો. આવા સરસ ન્યુયોર્કની અંદર આવા પરમાત્માની સુંદર પ્રતિષ્ઠાનો માહોલ અને મહોત્સવ કેટલો સરસ મજાનો હતો. એક નાનકડી ક્લિપિંગ કે જ્યારે એ લોકો અષ્ટાપદ તીર્થની પૂજા કરતા હતા અને પરમાત્મા જ્યાં જીનાલયમાં બિરાજીત હતા ન્યુયોર્કની અંદર, કે જ્યાં એ લોકોની વ્યવસ્થા છે ત્યાં મને બહુ ખ્યાલ નથી, પણ ત્યાં આગળ એ લોકોએ કેવા સરસ પ્રભુની પ્રતિમાનું આલંબન રાખ્યું છે. અને એની સાથે અમેરિકામાં રહેવા છતાં પણ કેવી સંસ્કૃતિ અને કેવા ભાવ સાથે મંત્રાક્ષર સાથે એ લોકો કેવી રીતે પરમાત્માના વિધિ વિધાનમાં મંત્રાક્ષર સાથે જોડાય છે. ચાલો એ દ્રશ્યને આપણે લાઈવ કરીએ અને આપણે એવી ભાવના ભાવશું કે શ્રુત પેલી પ્રેમી પરિવાર એક વખત ન્યૂજર્સીમાં સિદ્ધાચલમ તીર્થ અને ન્યુયોર્કની અંદર આવા અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા માટે પહોંચ્યો હોય અને ત્યાં આગળ સુંદર મજાની આરાધના કરી હોય. નાનકડો એક વિડીયો છે, બે વિડીયો આપણે જોવાના છે. પહેલો વિડીયો જોશું કેવી રીતે લોકો ભક્તિ કરી હતી, અને પછી બીજો વિડીયો જોશું કે જેમાં ધજા ચડેલી હતી. આ બે દ્રશ્યને આપણે નિહાળશું, ઉલ્લાસ જોશું પ્રતિષ્ઠાનો, અને સાક્ષાત અષ્ટાપદની આ પ્રતિષ્ઠાનો ઉલ્લાસ આપણને અષ્ટાપદ પ્રત ઉપર પરમાત્મા આદિનાથ દાદાની સાથે દીક્ષાનું નિમિત્ત આપી દે એવા ભાવ સાથે વિનંતી કરું છું. શરૂઆત કરીએ છીએ પ્રતિષ્ઠા વખતનો એક માહોલનો વિડીયો. માહોલ પ્રમાણે હમણાં તરત આપણે પ્રતિષ્ઠા જોશું. અષ્ટાપદના ખાસ દર્શન કરજો, બે હાથ જોડીને એક એક પ્રતિમાને, એક એક પરમાત્માને બે હાથ જોડીને વંદન કરજો. 24 તીર્થંકર પરમાત્માની રત્નની પ્રતિમાના દર્શન થાય છે. ઋષિ મંડળમાં લખ્યું છે, રત્નની પ્રતિમાના સપનામાં કોઈને દર્શન થાય ને એ નિકટ મોક્ષ સ્વામી હાથમાં હોય તો જ એને સપનામાં દર્શન થઈ શકે. આપણને આવા રત્નની પ્રતિમાના દર્શન થઈ રહ્યા છે. માહોલ અને મહોત્સવ સાથે એ પરમાત્માની પ્રતિમાને એના વિડીયોને સુંદર મજાના ભાવ સાથે આપણે નિહાળીએ. વિનંતી કરીશ મનીષભાઈ ને કે દર્શન કરાવશો.
दर्शन करजो अष्टापद तीर्थ गगन ऊपर थी खुल्लू राख्यु छे जेने कारणे ऊपर थी नेचरल प्रकाश पण आवतो देखाय चौबीसे चौबीस परमात्मा की प्रतिमा ने बे हाथ जोड़ी ने वंदन करजो आ एक एक रत्न की प्रतिमा है आ रीतना ओरिजिनल स्टोन है स्टोन ना माध्यम थी आवी ते परमात्मा की प्रतिमा निर्माण करेली मोंगा स्टोन है सरस आवी प्रतिमा मुकी है दरेक परमात्मा आत्मा एक फूल मुकू है बहुमान खूब सरस जाणवेलू है परमात्मा ने टीका मस्त मजा रत्न सरस मजा टीका करेला है परमात्मा चौबीस तीर्थंकर Thank you.
રત્નની પ્રતિમા, રૂબીનું રત્ન છે, રૂબીમાંથી બનેલી પરમાત્માની પ્રતિમાને નિહાળી. જો કોઈ ચોખા લઈને બેઠું હોય તો ચોક્કસ તમે ભાવથી વધામણા કરજો. એક પથ્થરમાંથી આવી રત્નમય પ્રતિમા તૈયાર થયેલી છે. ખાલી કલ્પના કરો શું અદ્ભુત આ રત્નની પ્રતિમા, કેટલું કોતરણીને કેટલું કાર્વિંગ કરીને આ પરમાત્માની પ્રતિમા નિર્માણ કરી છે. ધન્ય છે તે શિલ્પી જેને આવું સરસ જાણી કોતરણી અને કાર્વિંગ કરીને આવી પ્રતિમાને આવું અદ્ભુત ઠાવકું રૂપ જેમાં નિર્માણ કરેલું છે. ધન્યાથી ધન્ય છે. અદ્ભુત આ દ્રશ્યને નિહાળતા રહીએ. ચોવીસ તીર્થંકર પરમાત્મા આપણને દેખાઈ રહ્યા છે અષ્ટાપદ્ધતિના વિરાજી. ભાવથી વંદન કરજો, ભાવથી ચોખાથી વધાવજો, ભાવથી પરમાત્માને પ્રેમે વધારણા કરજો. પ્રભુને કહેજો વેલામ વેલી તક અષ્ટાપદ્ધતિની ભાવયાત્રા તરફ જઈએ. અરે થાળ ભરી ભરી મોતીડે વધાવો, ગજનાનો રસ પીધો રે, રાવણ રાયે નાટક કીધું અષ્ટાપદ ગીરી ઉપરે રે, થૈયા થૈયા નાટક કરતા તીર્થંકર પદ બાંધ્યું રે, ભલું થયું ને મેં તો પ્રભુ ગુણ ગાયા, રસનાનો રસ પીધો રે, એ પૂજા જે બને બનાવે સગર મંગલ હો જો રે, સગર લીલ વિલાશ રે. અરે મોતીડે વધાવો મારે હેડે વધાવો, સુંદર ના ભાવો થી વધાવો માર લાલ, સોનૈયા લાવજો ને રૂપૈયા લાવજો, મારા પ્રભુ ને પ્રેમ થી વધાવજો, મારા પ્રભુ ને ભાવ થી વધાવજો, સોનૈયા લાવજો રૂપૈયા લાવજો. એવા શ્રી ચોવીસ તીર્થંકર પરમાત્મા અષ્ટાપદ તીર્થ ને કોટી સહ વંદન, વેલામ વેલો મોક્ષ અમને પ્રાપ્ત થાય. જીનાગના વિરુદ્ધ કઈ પણ બોલે તો ત્રિવેદે ત્રિવેદે મિચ્છામિ દુક્કડમ. અષ્ટાપદ ની ભાવયાત્રામાં જે પણ કઈ આજે આનંદ આવ્યો છે તેનો સંપૂર્ણ શ્રેય શ્રી શ્રુત સ્વાધ્યાય, શ્રુત પ્રેમી સ્વાધ્યાય પરિવાર અને સાથે સાથે અમારા બિંદુબેન, એમની સાથે જોડાયેલા જે પણ હોય તે બધા, અને કુમારભાઈ અને કવિના જે રાતના 1-1.5 વાગ્યા સુધી મહેનત કરીને આવું એમના ઘરની અંદર ઘણી બધી ચિંતાજનક પરિસ્થિતિમાં પણ એમને આટલો સરસ સાથ સહકાર આપ્યો છે, હું કૃતજ્ઞ ભાવે. નિમેશભાઈ સિંગર કે જેમણે પોતે મને આ બુકનું હેલ્પ કરી છે, અને ખાસ અમેરિકાથી જેમને પણ આ ફોટા વગેરે આપવા માટે સાથ સહકાર આપ્યો છે તે બધાને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક અનુમોદના કરું છું. તમારા બધાનો સાથ સહકાર છે ત્યારે જ થઈ શકે, બાકી ન થઈ શકે. થેન્ક યુ. જીનાગના વિરુદ્ધ પણ ઈચ્છા મિત્રો ક્રમ હું બિંદુબેનને કહું છું, આપને જે પણ કઈ સૂચના હોય તે આગળ બતાવશું. આજે આપણે આટલી સરસ અદભુત પારસભાઈ સરે અષ્ટાપદની ભાવયાત્રા કરાવી, અને આજે સરે એક સરખું 2 કલાક વાણી વરસાવી, આપના ગળાને પણ સર પરિશ્રમ પડ્યો હશે, આપની ખૂબ ખૂબ અનુમોદના. અને છેલ્લા 15 દિવસથી તબિયત સારી પણ નથી, છતાં પણ આપણા માટે એમને આ 2 કલાકનો પરિશ્રમ લીધો છે. સર મિચ્છામી દુક્કડમ. આપણે અત્યારના સમયમાં અષ્ટાપદને જોવા તો મળતો નથી, પણ જાણે એમ જ થાય કે આપણે અષ્ટાપદના પ્રત્યક્ષ દર્શન કરી શકીએ છીએ. એવી સરસ અદભુત યાત્રા કરાવી. ઋષભદેવ ભગવાનનું ચેવન કલ્યાણક થી નિર્વાણ કલ્યાણક સુધીનું આપણને ચરિત્ર બહુ સરસ રીતે સાંભળવા મળ્યું. અને આ ભાવયાત્રામાં ઘણા એ પહેલી જ વાર કરી હશે, મેં પણ આ પહેલી જ વાર કરી છે. અને આજે 400 જેટલા એટલે કે 1000 જણ જેટલા એ તો ભાવયાત્રા કરી છે. અને સર આપનો ખૂબ ખૂબ આભાર, આપની ખૂબ ખૂબ અનુમોદના, અને કુમાર અને કવિનાની પણ ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અનુમોદના. અને કાલે તેજલબેનની શિબિરમાં અભક્ષ અને બેઝિક નોલેજ ઓફ નવ તત્વ એનું કાલે સાંજના એન્ટવર્પના ટાઈમ પ્રમાણે 5 થી 6:30 અને બોમ્બેમાં 8:30 થી 10, તો દરેકને લાભ લેવા વિનંતી છે. અને સર 12 નવકાર અને બધા 3 નવકાર પારવાના ને. ઓકે, 12 નવકાર મંત્રોનો જાપ કરજો દરેક ભાગ્યશાળી, અને પછી 3 નવકાર જે ઓલું પચખાન લીધું હતું તેને પારવા માટે બધા લોકો ભણશું. 12 નવકાર મંત્ર સ્ટાર્ટ.
બીજી કોઈ સૂચના? ના સર, બસ માંગલી. સર્વમંગલ મંગલમ સર્વકલ્યાણ કારણમ પ્રધાન સુધર્માનામ જૈનમ જયતિ સાસનમ પ્રણામ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. પ્રણામ સર. અને બધાનું અનમ્યુટ કરી દઉં છું, દરેક જણ અનુમોદના કરી શકે છે. તો બે